ઉગમનામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષયો લહે જ્યો પુષ્પ મે બાસ લાભો લક્ષયો લહે જ્યો પુષ્પ મે બાસ સોહમ કી કરી સાધના અજંપા નામ નિજ નામ હરદમ મે પ્રગટ હે અખંડ નામ ઉગારા હરદમ મે પ્રગટ હે અખંડ નામ ઉગારામ ગોડ આસન કી ગાઠ મે નવનાડી કો બાંધ વહાલે અજબ કૃપા કરી મિલા સદગુરુ યોગારામ વહાલે અજબ કૃપા કરી મિલા સદગુરુ યોગારામ દિલ દરિયામાં ગુરુ ડૂબકી દેના મોતી લેના ગોતી મોતી લેના ગોતી દિલ દરિયા મે ડૂબકી દેના મોતી લેના ગોતી મોતી લેના ગોતી હારા સમદર મે સીપ બસત હે બાત બાત કે મોતી બાત બાત કે મોતી હારા સમદર મે સીપ બસત હે બાત બાત કે મોતી બાત બાત કે મોતી એ મોતી કોઈ વિરલા પાવે
જેને ગુરુ ગમશે ગમોતી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમોતી, દિલ દરિયા મેં ડૂબકી દેના મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી, ખડકી આગે ખડકી. નવ દરવાજાને દસમી ખડકી, ખડકી આગે ખડકી, ખડકી આગે ખડકી. એ ખડકી સંત ઉગાડે, એ ખડકી કોઈ સંત ઉઘાડે, જો ખુશી મળે ઉન ઘર કી, દિલ દરિયા મેં ડૂબકી દેના મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. ખડકી સંત ઉગાડે, ખુશી મળે ઉન ઘર કી, દિલ દરિયા મેં ડૂબકી દેના મોતી લેના ગોતી, ગુરુ મોતી લેના ગોતી. કાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, જણુકાર પર જ્યોતિ. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પણ અભય સુનહે, ક્યાં વસે આ મોતી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી, મોતી લેના ગોતી.
चौकी पर अभय सुन है क्या वसे या मोती दिल दरिया में डुबकी देना मोती लेना गोती मोती लेना गोती दाबी इंगला ने जमणी पिंगला नुरत सूरत घर ज्योति नुरत सूरत घर ज्योति दाबी इंगला ने ओ जमणी पिंगला नुरत सूरत घर ज्योति मूरत सूरत घर ज्योति तोरल परी रुखड़ियों बोलिया अरखे आर परोते तो अरखे आर परोते दिल दरिया मां डुबकी देना मोती लेना गोती तोरल परी खड़ियों बोलिया अरखे आर परोते दिल दरिया मां डुबकी देना मोती लेना गोती मोती लेना गोती मोती लेना દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. દિલ દરિયામાં ડૂબકી દઈને તમે આત્મ અનુભવના મોતી ગોતી લ્યો એમાં મહાપુરુષ કે છે. પણ હવે દિલ દરિયામાં ડૂબકી કેવી રીતે દેવી ઈશાન સમજવી પડે ને? દિલ દરિયામાં ડૂબકી દેવી એટલે કેવી રીતે દેવાય અને ડૂબકી દઈને મોતીને કેમ પ્રાપ્ત કરાય એ જેને ગુરુગમ દ્રષ્ટિ મળી એને ખબર છે. દિલ દરિયામાં ડૂબકી દેવી એટલે જે બહિર્મુખ વૃત્તિ છે એને અંતર્મુખ કરવી એને સંતો દિલ દરિયામાં ડૂબકી દેવી એમ કહે છે. અને દિલ દરિયો એટલે હું ક્યાં દરિયામાંથી અનુભવના મોતી પ્રાપ્ત થાય છે, દિલમાં દરિયો ક્યાં રહેલો છે. આ કાયામાં બુદ્ધિ સમુદર ઉપર ચલત નાવ શોધારા, એ નાવમાં હીરાને માણેકાને કોઈ ખોજે છે ખોજનહારા, સંતો ફેરો નામની માળા આ દિલની અંદર બુદ્ધિ સમુદર પણ કહેવાય છે. પણ બુદ્ધિ સમુદ્રમાં અનુભવના મોતી ન મળે આ તો ચેતન સાયરની વાત છે કે જળ વિનાનો જે સિંધુ અગાધ છે સગળે તે ભર્યો, જળ પવન મોજા વિનાનો આ દિશે છે અદ્ભુત દરિયો, માનવ કોઈ માને નહીં એવી આ વાત છે અનેરી, હોય ગુરુગમ જેને ઈ લેજો ને બાપા એરી. જળ પવન મોજા વિનાનો અદભુત ચેતન સાયર તમારામાં પ્રાણાત્મા રૂપી સાયર સબર ભર્યો છે. હે આમાં સદગુરુની શાન લઈને શ્વાસોશ્વાસના ધ્યાનમાં અંતરદ્રષ્ટિ કરવી
અંતરદ્રષ્ટિ કરવી એટલે અંતર્મુખ વૃત્તિ કરવી, એને મહાપુરુષો દિલદરિયામાં ડૂબકી દેવી એમ કહે છે. ને આ અંતર્મુખ વૃત્તિ કરવાથી અનુભવના મોતી પ્રાપ્ત થાય છે. ખારા સમુદ્ર મે સીપ બસત હૈ, ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે જેને ગુરુ ગમશે ગમ હોતી. ભલે આપણે સંસારને અસાર કહી, પણ સંસારની અંદર જ્યાં મોતી પાકે એવા મહાપુરુષો સંતો સંસારમાં રહ્યા છે. સાગર પોતે મોતી નથી પકાવતો, સાગરની અંદર એવી સીપુ છે, સાગરની અંદર એવી સીપુ છે, એ સીપુ સ્વાતિ બુંદને ઝીલીને મોતી પકાવે છે. આપણે એમ કે સાગરમાં એમનમ મોતી થઈ જતા છે, એમનમ નથી થતા, સાગરમાં સીપુ રહે છે. અને એ સીપુ કેવી છે કે સાગરમાં રહે છે છતાંય સાગરનું પાણી પીતી નથી, એવી છે. એમ મહાપુરુષો સંતો જિજ્ઞાસુ સીપ સમાન છે, જે સંસારમાં રહેવા છતાં સંસારમાં લેપાતા નથી, ને સ્વાતિ બુંદ નામ સત્શબ્દરૂપી બુંદને ઝીલી અને અનુભવના મોતી સંતોએ પકાવ્યા છે. ખારા સમુદ્ર મે સીપ વસત હૈ, સંસારની અંદર એવા મહાપુરુષો જગતની અંદર બિરાજે છે. સીપુ સમુદ્રમાં થાય સફળ એની કમાઈ, સ્વાતિના મેહુલા વરસાય એમાં હાચા મોતી થાય. સમુદ્રની અંદર સંસારની અંદર આવા મહાપુરુષો રહે છે, જે સ્વાતિ બુંદ સમાન સત્શબ્દને ઝીલી અને અનુભવના મોતી પકાવે છે. અને અનુભવના મોતી એટલે જે જે મહાપુરુષોની અનુભવ વાણી ને એ અનુભવના જ મોતી છે. એ આત્મસ્વરૂપની ભાન કરાવનાર જ આ બધી વાણીઓ છે. આ વાણીઓ નિજ સ્વરૂપની ભાન કરાવનારી છે. ખારા સમુદ્ર મે સીપ બસત હે, ભાત ભાત કે મોતી, આ મહાપુરુષો સંતોએ વિવિધ પ્રકારના અનુભવો નિજ સ્વરૂપની લિજતના પ્રગટ કર્યા છે. જે મહાપુરુષને જેવો અનુભવ થયો, જેવી લિજત આવી એવી એણે અનુભવ વાણીની અંદર ગાઈ નાખ્યું ને. કોઈ કે આ બંગલો ખૂબ બન્યો રે, જુઓ તો ખરા આમાં સોહમ સિતાર બાજે, હે બંગલો ખૂબ બન્યો રે આમાં તો સોહમ સિતાર બાજે. કોઈ કે છે આમાં નુરત સુરત બે નટ નટવા નાશે, ઘનનન ઘોઘરા વાગે, ઇન્દ્રાદિશ દેવ સભામાં આમાં ત્રિગુણા તીત બિરાજે. બંગલો ખૂબ બન્યો રે આમાં તો સોહમ સિતાર બાજે. કોઈ કે એકલતારો જોઈ લ્યો રે આ વાણી પાર રહ્યો બોલે, સગળા મંદિરે સરખો બોલે જોવાને કોઈ જાગે, પણ સદગુરુ શરણે જઈને જો મેળ કરી લ્યો તો આનો રોમે રોમે તમારે રંગ લાગે. આ એકલતારો જોઈ લ્યો વાણી પાર રહ્યો બોલે. આ બધા મહાપુરુષોના અનુભવ અનુભવની લિજતના જ ગાણા છે ને. આ બધા સંતોની અનુભવની લિજતના જ આ બધા ગાણા છે. કોઈ કહેશે આમાં ધીમી ધીમી નોબત બાજે, ગુડુડુડ ઘોર ગગનમાં ગાજે, પંસ રંગ પર આની પ્રસિદ્ધ ફરકે, સતનામની ધજા દેખલેની જરા સુનમંડળની મજા. કોઈ કહેશે વાજિંતરમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો, નાભી કમળમાં નિરખી જોવો, આમાં એક તાંત કરે છે તુહી કારો. હે સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો, સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો. સંતાર સારંગી વીણા વાંસળી બોલે બાવનથી બારો, પણ હંભળાય કોને કે પિન બ્રહ્માંડની ઉપર જો કોઈ સડી જાય સંત સોધારો. કોને સંભળાય કે પિંડ અને બ્રહ્માંડની ઉપર જે શૈતન તત્વ વિલસી રહ્યું છે એમાં જેની વૃત્તિ પહોંચી ગઈ ને એને આ બધો અનુભવ થાય છે. પિંડ બ્રહ્માંડની ઉપર કોઈ સડે સંત સોધારો, સાધુ સમજીને આલો ની આપણા ધણી ગુરુને ધારો. આ બધા મહાપુરુષોના અનુભવ છે. પિંડ રે બ્રહ્માંડથી પર ગુરુજી એનો દેખાડું પાનભાઈ તને દેશ, ગંગા સતી એમ બોયલા ન્યા જરાય નથી માયા કેરો લેસ. એક એવું નિર્ભય ઠેકાણું છે, એ તું પકડી લે એટલે તારે જગતમાં કોઈ દી કોઈ પ્રકારની ફિકર નો રે, માયાના આવરણનો તને કોઈ ડર નો રે. આ બધા મહાપુરુષોના પ્રગટ અનુભવ જ છે ને, હે અનુભવ છે ને. ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો,
એ આમાં પવન પુતળી રમે પ્રેમ છે જેનો નાભિ કમળમાં છે વિસ્તારો. સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો, આ તો પલપલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો. જુદા પ્રતાપે ભણે ભવાની દાસ કે આને સમજવું હોય તો મન વૃત્તિ ગુરુના નામમાં વાળો. એ સાધુ સમજીને હાલો આપણા ધણી ગુરુને ધારો, આ બધા મહાપુરુષોના વિધવિધ પ્રકારના અનુભવના મોતી છે ને જુઓ. એ આમાં ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળન હાર વસે, ઘટમાં આરતી બાજે અહોની સુરતી શબ્દે, શબ્દ છૂટે ક્યાં ઢૂંઢે, મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. હે ઘટ ભીતર નહીં દૂરા, ક્યું ખાવે ખાલી ખત્તા, ભ્રમણામે ભ્રમણ કર થયેલા પુસ્તક પાના ક્યાં સુધે. આ બધા સંતોના અનુભવના ગાણા છે. આ વિધવિધ પ્રકારના અનુભવના મોતી પ્રાપ્ત કર્યા એની લિજતો છે જોવો. હે વળી વધારે સ્પષ્ટતા કરતા કે છે, એક શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, જો કોઈ આ નિજાનંદને અનુભવે, મીટા દે ટેવ પરઘર ભૂંડા લાભુ, કોઈ આ નિજ ઘરમાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે, હે મન મસ્ત હોવા બિન ક્યાં ઢૂંઢે. આ બધા અનુભવના મોતી જોવો. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે, ત્રિગુણ ત્રણ ત્રિગુણ ત્રણ ગુરુ પણ ત્રિવેણી તીરે, કોઈ તારમાં તાર મિલાવે, આ ગગન મંડળમાં ગેબી ગાજે, પણ કેને હંભળાય જો કોઈ સુરતાથી ધ્યાન લગાવે. ઘટમાં અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. હે આ બધા મહાપુરુષો જેણે ડૂબક્યું મારીને મોતી લેવાના, એના આ ઈ મોતી ઝળકે. હાવ હાસાઓ ફટકિયા બટકિયા નહીં, હાવ હાસા અમૂલ્ય કિંમતના આ મોતી છે. પણ ઝવેરી હોય ને ઈ આની કિંમત કરે, સંતોના શબ્દના તોલ કોણ કરે. કે તમારી જેમ જેને પારખ પદ પીડ્યું છે ને, તમારા જેવા સદગુરુના બાળકો આ શબ્દોની કિંમત કરે અને આ શબ્દને માટે આખા જીવન ઓવાળી દે. અને ખબર છે કે જીવન ઓવાળતાય જો આ વસ્તુ મળતી હોય ને, હે તો કાંઈ મોંઘું જરાય નથી. જીવનને હાટે મળે તોય સોંગું છે, કારણ કે જેને કિંમતની ખબર પડી ગઈ છે. કિંમતની અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી, ગુરુ વેસે તો વેસાઈ જાય, પણ જો દયા કરીને આપે આ ઓહંગ સોહમની અંધાણી. હે આ જેને મૂલ થયા એની વાતો છે, પારક કરી એની વાતો છે. ખરા સમંદર મેં સીપ બસત હે, ભાત ભાત કે મોતી. ખરા સમંદરની અંદર આવા મહાપુરુષો જિજ્ઞાસુ સીપુ છે, ઈ અનુભવના મોતી પકાવે છે, ઈ અનુભવના મોતી પકાવે છે. ખરા સમંદર મેં સીપ બસત હે, ભાત ભાત કે મોતી. ઈ મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમ હોતી. ગુરુગમ દ્રષ્ટિથી જે મહાપુરુષોએ અંતર ખોજ કરી છે, એણે આ અનુભવના મોતી પ્રાપ્ત કર્યા અને મોતી પ્રાપ્ત કરીને આપને મફતમાં દાનમાં આપ્યા. મહાપુરુષોની દયા કેવડી, એની દિલની વિશાળતા કેવડી, કેટલો અનુભવ કરીને મોતી પ્રાપ્ત કર્યા અને આપને હાવ મફતમાં દીધા. આપને હાવ મફતમાં દીધા કે લ્યો ભાઈ. પણ આ જીવનું એવું છે ને, મફતમાં મળે એની બહુ કિંમત નથી. પણ થોડુંક મૂલ્ય કરીને દો ને તો એમ થાય તો હારું લ્યો. કોઈને ગુમડું થયું હોય, પીડા થતી હોય, એમ કે ભાઈ એ તારા ઘર વાહે પાણા ફાડ્યું, ઊભી જરીક પાંદડા વાટીને સોંપડી દેની, કે અરે અમે 500 રૂપિયાને 2000ની 5000ની દવા કરીને પાંદડે મટતું હોય છે. પણ એના એ પાંદડા વાટી એક સિંહમાં ભરીને એમ કહો કે આ એક સિંહના 1000 રૂપિયા છે, એકવાર ભૂ એટલે તારું ગુમડું ફૂટી થાય, તો ફૂટી જ જાય ને, 1000 રૂપિયામાં ફૂટી જ જાય ને. હે અને એ એક જ દેવ, પછી બીજી જટ મળતી નથી. ના ના, તો મને જ દો, બીજા નાટે પસે દેજો. હે એટલે સંતોએ હોંગું કર્યું, એમ આપણે બે દરકાર થઈ ગયા અને એની કિંમત ન કરી શક્યા. પણ સંતો તો દયાળુ છે ને, એટલે મોફતમાં દીધું, એટલે મોફતમાં દીધું. દયાના સાગર છે. બાકી કરવાવાળાએ મૂલ ન કર્યા, અને મૂલ કરીને અનુભવ વાણીમાં આપને કાન ઉગાડા રાખી તો ન સંભળાયું કે ખાલરે પડાવું શરીર કેરી,
ઉપર સોનેરી રંગ ચડાવો, એની મોજડી સિવાળી ગુરુ તમને પહેરાવું તો કાંઈ તમારા ગણનો ઓસિંગણ હું થોડોક થાવ. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, મારા ગુરુ તમે શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા પલ પલ વખાણું, હું કરવા કે આ શબ્દના ધ્યાનથી મારા પ્રાયશ્ચિત ચગળા થાય, મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. પાપમાંથી છુટકારો મેળવી લીધો, આવી અમૂલ્ય વસ્તુ તમે દયા કરીને હાવ મફતમાં આપી, તો તમારું એની વળતર હું શું દઈ શકું? આ જેને મૂળ સમજાણા એની વાતો છે, એની વાતો છે. બાકી જે કિંમત નથી કરતા એને લાભ નથી થતો, ઝવેરી છે ને એ સંતોના શબ્દોની આ મોતીડાની કિંમત કરે છે. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી, આ ખડકીને કોઈ સંત ઉગાડે જો કૂંચી મળી જાય ઉન ઘરકી. આપણી નવી ઇન્દ્રિયો નવ દરવાજા છે. આ નવ દરવાજા સંસારનો માલ આપલે કરવાને માટે હારાય નથી ને કાંઈ ખરાબય નથી. દાસ દયાનંદ મુંડિયા સ્વામીએ ગાયું ને કે પાંચ ફળિયા પચીસ મેળિયો, એમાં નવ દરવાજામાં જોયું ફરી તો આ હારાય નથી ને ખરાબ નથી. સંસારનો માલ આપલે કરવાના દરવાજા કુદરતે મૂક્યા છે, એ હારાય નહીં ખરાબ હોય નહીં. આંખને હારી કયો ખરાબ કયો? કુદ્રષ્ટિ કરો તો ખરાબ છે ને સંતનું દર્શન કરો તો હારી છે. હે, સાધન ખરાબ નથી, સાધનનો ઉપયોગ કરવા વાળા તમે કેવા છો એના ઉપર આધાર છે. કાન ખરાબ નથી પણ નિંદા સાંભળો તો ખરાબ, અને સદગુરુના ગુણ સાંભળો તો સારા છે. જીભે કરીને ખરાબ શબ્દ બોલો તો ખરાબ છે, ને એ જીભે ગુરુના ગુણ ગાવ તો હારે. આ દરવાજો હારો કે ખરાબ? કે તો આ તો ખાલી દરવાજો છે માલ આપલે કરવા માટેનો, એનો ઉપયોગ તમે કેમ કરો એના ઉપર આધાર છે. તમારી પાસે મોટર ગાડી છે, એ સાધન છે, એ સાધનનો તમે શું ઉપયોગ કરો એના ઉપર આધાર છે. જો તમારી પાસે જેની પાસે સાધન હશે એ અત્યારે કોઈ 50 કિલોમીટરથી, કોઈ 100 કિલોમીટરથી, કોઈ 200 કિલોમીટરથી મોટર ગાડી લઈને એ સત્સંગમાં આવ્યા, એ સાધન સારું ખરાબ? સારું જ કહેવાય ને. તમારી પાસે વાહન હતું તો તમારા ઘરના કામકાજ પતાવીને સત્સંગનો ટાઈમ થયો ત્યાં તમે અહીં આવીને હાજર થઈ ગયા, એ સાધન તમને ઉપયોગી ન થયું, ખરાબ કહેવાય? સાધન સારું છે પણ એ સાધન લઈને તમે જેમ ભજનમાં આવ્યા એમ સાધન લઈને કદાચ ક્લબમાં જવું હોય તો જવાય કે ન જવાય? જવાય ને. હે, એ મોટર ગાડી લઈને દારૂના અડામાં જવું હોય તો જવાય કે ન જવાય? જુગારમમાં જવું હોય તો જવાય કે ન જવાય? સાધન છે, એનો તમે કેમ ઉપયોગ કરો? આ નવ દરવાજા એ સારાય નથી ને ખરાબ નથી પણ એમાં ચાર પાંચ ખેલે જુગટિયા ઉનકુ મિલા પરહરી તૈયા સતની જોડી. આમાં નગરમાં ફરીને જોયું તો આમાં ચાર પાંચ ઘૂસણખોરી કરવાવાળા સોર ઘરી ગયા હતા ને એણે ખરેખરું નુકસાન કરેલું છે. એને જ્યારે આ નગરમાંથી કાઢી મૂક્યા ને તઈ શાંતિ થઈ, તઈ શાંતિ થઈ. માણાને વળગાડો હોય ધૂણે એ તો ઠીક છે પણ લગભગ વળગાડ છે, આવડો આ ને એમાં તો જીવ માત્ર ધૂણ્યા કરે છે, એમાં જીવ માત્ર ધૂણ્યા કરે છે. આ વળગાડ કેટલાય સમયનો છે, કારણ કે આમાં આ શ્યાર ને પાંચ એવા જ ભૂતડા ઘરી ગયા છે ને. કામ ક્રોધ લોભ ને મોહ શબ્દ પરસ રૂપરસ અને ગંધ, આ ટોળી એવી છે ને જીવને ઘરી કઈ હખ લેવા દેતી નથી ને. આજ આંજળ ભૂવો ગુરુ ન મળે ને ત્યાં સુધી જાય એમ નથી આ ભૂતડા. આમાં કાંઈ રાખડી બંધનું કાંઈ ન આવ્યો, ઝાંઝળ ભૂવો જોઈ કોક સદગુરુ ખરેખરો ખાનખાના ખાનખાના જો કોઈ ઝાંઝળ ભૂવો સદગુરુ મળી જાય અને એ ભૂવાને ધૂણું ન પડે, તમારી હામી નજર કરે ને તા ભૂતડા જાય ભાગ્યા. હે, એની નજર પડે ને, નજર પડે ને ત્યાં તમારે ભૂતડા ભાગી જાય ને તમારા હૃદયમાંથી ભૂતડા ભાગી જાય ને તમારું જીવન ક્લિયર બની જાય. હે, આવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર, આવી ગુરુની કૃપા છે અપાર. તો નવ દરવાજા દસમી ખડકી, નવ દરવાજા સંસારનો માલ આપલે કરવા માટેના છે, એ ઈશ્વરને મળવામાં આ દરવાજા કાયમ આવતા નથી કહેવાનું એમ. ઈશ્વરને મળવા માટે તમારી નવ ઇન્દ્રિયો કામયાબ નહીં નીવડે.
ઈશ્વરને મળવાનો દરવાજો જ જુદો છે, આખો આખો દરવાજો જુદો છે. નવ દરવાજા ઉપર દસમી ખડકી, નવ દરવાજાની ઉપર, નવ ઇન્દ્રિયોની ઉપર દસમો પ્રાણ. પ્રાણ એ દરવાજો છે, આ દરવાજેથી એને મળવાને માટે જવાય છે. પણ એ દરવાજા આડી એક એની નાની એવી ખડકી છે, આ ખડકી ઉઘડે તો ઓલા દરવાજામાં એન્ટ્રી થાય એવી ગોઠવણી છે, એવી કુદરત મહારાજની ગોઠવણી છે. નવ દરવાજાની આડે આ એક ખડકી છે, કહેવાય ખડકી પણ ઉઘાડવામાં કંઈક ભલભલાક આવી ગયા. હો ભલભલાક આવી ગયા તો આ ખડકી ઉઘડી નથી, અને ગમે એટલા લાગ્યા કરો ને તો લાગ્યાથી નહીં આ ખડકી ન ખુલે. તમે બાર વર્ષ ઉભા રહ્યો કેવો લાગ્યો કહેવાય તો આ ખડકી ન ઉઘડે. બાર વર્ષ સુધી ફરાળ જ કરો, બીજું કાંઈ ખાવ નહીં તો આ ખડકી ન ઉઘડે. બાર વર્ષ સુધી ફરાળ હું નકરો કડવો લીમડો પીધા કરો ને તોય આ ખડકી ન ઉઘડે, તોય ન ઉઘડે. આ ખડકી તો ગુરુગમ રૂપી સાવી મળે ને તો જ ઉઘડે, તો જ ઉઘડે. એ કઈ ખડકી છે કે દેહાધ્યાસની ગ્રંથિ એ ખડકી છે. આ ખડકીને ઉઘડવી હોય તો, ઉઘાડવી હોય તો ગુરુમ ગમકેરી કૂચી કર લે. કટે મોહકા તાળા, એ તાળાને દૂર કરે તો થાય તારા ઘટ ભીતરમાં આંજવાળા. સંતો ફેરી લ્યો કોઈ નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. કોઈ ફેરી લ્યોની નામની માળા. આ ખડકીને ઉઘાડવાને માટે ગુરુગમ રૂપી ચાવી છે, આ ચાવીથી ખડકી ખુલે છે. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી આ દેહાધ્યાસની. એ ખડકી કોઈ સંત ઉગાડે જો કુંચી મળે ઉન ઘરકી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના. આ તાળું જો ઉગડી જાય તો આ ઘર મેં માલ અમૂલક ભર્યા. જુગતે જોગ કમાયા, જ્યારે આવા જન્મ સુધારણ ગુરુ ભેટા થઈ અમારા જીવનના ફરીને ઘાટ. ઘડાયા ગુરુ ચરણ મેં ચિતલાયા, તેણે આતમ હિરલા પાયા. જબ ગુરુ ચરણ મેં ચિતલાયા તબ આતમ હિરલા પાયા. આ ઘરમાં અખૂટ ખજાનો છે પણ હવે તાળું દીધેલું છે એટલે આય થાવતો નથી. મહાપુરુષોએ ગુરુગમ રૂપી ચાવી લઈ તાળું ખોલીને દરવાજો ખોલી અને આ ખજાનો હાથ કર્યો તો પોતે તો સુખી થયા પણ આ ખજાનાથી કેટલાયને સુખી કરી દીધા. આ જ્ઞાન આપી અને કેટલાયને સુખી કરી દીધા. અને આ જ્ઞાન મળતા કાંઈક માનવ માનવ તરીકે જીવતા શીખ્યો, નકર પશુ કરતાય માનવ હલકો ઠરીને જીવન જીવીને વયો જાય છે. જીવન જીવીને હે વયો જાય છે એને કાંઈ. માનવ હું સૌ કે માનવ દેહ કરીને મારે શું કરવું કેવું કોઈ પ્રકારનું જ્ઞાન એને હોતું નથી. કારણ કે કોઈ એવા સાનભાન બતાવનાર, સમજણ આપનાર કોઈ સદગુરુ મળ્યા નથી, એ સમજણ મળી નથી. એટલે જીવ બિચારો પશુ સમાન જીવન વ્યતીત કરી અને આયલો જાય છે. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી. એ આ ખડકીને કોઈ સંત ઉગાડે જો કૂંચી મળી જાય, ઉન ઘર કી દિલ દરિયામાં ગુરુ ડૂબકી દેના અને મોતી લેના ગોતી. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હે ત્યાં વસે આ મોતી. જેણે ડૂબકી મારીને આ મોતી અનુભવના પ્રાપ્ત કર્યા ને આ ઈ વાતું કરે છે. આ ડૂબકી મારેલા સંતોની વાતો આ અનુભવના મોતી જુઓ. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હે ત્યાં વસે છે આ મોતી. રણુકાર, દરેક મનુષ્ય માત્રના ઘટની અંદર ભગવાનનું નાદ રૂપ રણુકાર રૂપે ગાજી રહ્યું છે. જેને ચતુર્થ પદ રામ નામ કહેવામાં આવે છે, જે નાદ બ્રહ્મરૂપે દરેકના ઘટમાં પરમાત્માની ગરજના નાદ રૂપે થઈ રહી છે. રણુકાર પર જણુકાર હે, એ રણુકારમાંથી અનેક પ્રકારની રાગ રાગેણી, અનેક પ્રકારના વાજા વાજિંત્રો જે આ મહાપુરુષો પોતાની અનુભવવાણીમાં ગાય છે, એ લીજત એણે લઈને ગાયું છે. એમનેમ ગાયું, જોરે ગગનમાં હેરીન મોરલી વાગે ઘેરી ઘેરીન
વીણા વાગે સંગશરણાઈ તાલ મૃગંધ ભેરી સુખદાયી ઓર નાદ કસો કયો ન જાય, આ બધું સાંભળીને ગાયું છે. આ બધું આ રણુકારમાંથી આવા અનેક પ્રકારના ઝણુકાર થઈ રહ્યા. અનહદ વાજા વાગે સાના, નહી તાર કોઈ જંતર કો, કોણ બજાવે મારી નજરમાં નો આવે હેર થે સબૂસ નરકો. દેખવા વાળા હોય તો તમારા દેહમાં દેખો, એ પરખવા વાળા હોય તો તમારા દેહમાં પરખો, પણ કે આમ રૂપરંગમાં હું અરખો. હે, પણ જગત આખું રૂપરંગમાં પીડ્યું છે ને, હાસાને કોઈ ઓળખતો નથી, રૂપરંગ હોય ત્યાં આખું જગત દોડે છે. અરે મંદિર આખું સુવર્ણનું, આખો હોનાનો ખોભળો આખા મંદિર ઉપર, અને દરવાજા તો ખોભળો નહીં, આખે આખા હોનાના, મૂર્તિ આખી હોનાની, એના મુંગટની અંદર કરોડોના રત્ન જડેલા ને એટલા એની મૂર્તિને અલંકાર પહેરાવેલા. તો આવી મૂર્તિ હોય એને જરાક આપણે ડેબુ ઉડાડી દઈ તો મોક્ષ નો થઈ જાય, થાય નો થાય ને? તમે પૂગતા માણસ હો અને તમારા ઘરમાં આખે આખી સોનાની ગાય બનાવી, સોનીની ચોક મારે મોટી ગાય જેવડી જ ગાય હોનાની બનાવી, સોનાની ગાય બનાવીને ઘરમાં ઊભી રાખી દો, દોવા દે, એમાં દૂધ નીકળે કે આ હોનાની છે ને, હું વાંધો? એ તો ખબર પડે કે એ તો દૂધ જોતું હોય તો ઓલીને હાંસીને સેવવી પડે, એના સાણ વાહિદા કરવા પડે તો દૂધ મળે, હોનાની ગાયમાં મળે? હે, તો એ શૈતનને ઉપાસોની દૂધ પીવું હોય તો ભલામણા. હે, તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો કોક જાગ્રત મહાપુરુષના ચરણે વયા જાવની ગોરખ જાગતા નર સેવીએ, જેને મળ્યા આવા નુરીજન દેવ, હે મનસા મારણી ગોરખ જાગતા નર સેવીએ. પથરા પૂજે પ્રભુ મળે તો ન પૂજો ગિરિરાજ, નાનો હું કામ પૂજો, આખો પહાડ ન પૂજો. એ પથ્થરની સકી બને ને પીસી પીસીને જગ ખાય, હે મનસા મારણી ગોરખ જાગતા નર સેવીએ. હે, જાગતા નર સેવીએ, બાકી ધાતુની ધેનું દૂજતી નથી, એ કાંઈ દોવા આપે નહીં. એ તો ખાલી જો જીવને મહિમા સમજાય તો ખબર પડે કે ઓહો, જે ભગવાનના હોનાના મંદિર બને, જેના દરવાજા હોનાના થાય, આખી મૂર્તિ હોનાની થાય, જેને કરોડોના અલંકાર ચડે, આ મૂર્તિની આટલી કિંમત છે, મારો નાથ હાસો ક્યાં આવી છે એવો કોઈ દી વિચાર આવ્યો? એવો કોઈ દી વિચાર આવ્યો? અને હાસાન મળવાની કોઈ દી ભાવના કરી? હે, અને હાસા વિના સેટિંગ આવે એમ છે? સેટિંગ આવે એમ છે? હે, આવે તો ઘણાયને અટાણ ઘર નથી બંધાતા, બરાબર ને? પૂતળી પૂતળી અરે લગ્ન કરી દે તો ન હાલે, એ જ ખબર છે કે એમાં રોટલી કોણ ઘડી દે? પૂતળી કઈ થોડી રોટલી ઘડી દે, હે ઘડી દે. તે હાસા ગુરુ વિના નહીં પાયર પડાય બાપુ, હાસા ગુરુ મળ્યા વિના નહીં પાયર પડાય. હે, નટવર પ્રગટ મળે સુખ થાય, અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય. રણુકાર પર ઝણુકાર હે, નાદ બ્રહ્માથી અનેક પ્રકારના ઝણકાર થઈ રહ્યા છે. ઝણુકાર પર જ્યોતિ, આ નાદ બ્રહ્મનો જેને અનુભવ થયો એ ઘટની અંદર જ્ઞાનનો પ્રકાશ પીડ્યો. એ ઘટમાં જીવ નિર્ભય આનાથી થાય છે. નાદ બ્રહ્મનો અનુભવ એ મોક્ષની વધાય છે અને જીવ એનાથી નિર્ભય થાય છે. એ જ્ઞાન પ્રાપ્ત થતા જ્ઞાનનો પ્રકાશ પીડ્યો. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે. આ રણુકાર જણુકાર જે જ્ઞાનનો પ્રકાશ પીડ્યો, આ બધી કરામત થઈ શેમાંથી? કે અભય સુનમાંથી. શેમાંથી? અભય સુનમાંથી. તમારામાં પ્રાણ આલે તે સોથું સહજ સુન છે, અને પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ એ અભય સુન છે. આ એમાંથી બધી કરામત થાય છે. આ બધી એમાંથી કરામત થાય છે. એ જ્યોતિ પર અભય સુન હે, ત્યાં વસે આ મોતી. એ શબ્દ સ્વરૂપનું ધ્યાન જે મહાપુરુષોએ સફળ કર્યું ને ભાઈ, ન્યા અનુભવના મોતીના સરવડા મીંડા વરહવા,
અનુભવની વાદળી ચડી અને હાસા મોતીડાના સરવડા મીંડા વરસવા. હે કોઈને દોરલભાઈએ કોઈ કે ભજન ગાયું છે ને વડલો હિરો હાસા મોતીએ, એ આવડા વાયો ઈ વડલો મોતીએ નો વરહે બાપુ પેપાએ વરહે, ઈ વડલો પેપાએ વરહે હાસા મોતીએ નો વરહે. વડલા સમાન સંતો છે, અનુભવી સંતો છે ને વડલા સમાન છે, વડલા સમાન છે. આ વડલા હાસા મોતીએ વરહી ગયા અને આપણા જેવા કેટલાય અંશે ઈ મોતીડા સણી લીધા ને કામ થઈ ગયું, કામ થઈ ગયું. અને ખબર પડી ગઈ કે આય મોતી મળે એમ છે એટલે હવે આ વડલે જ માળા બંધાય. હંસલાને ખબર પડી ગઈ કે આ વડલે માળા બંધાય, આ વડલો મોતીડે વર્યા કરે છે ને આય રિયા જેવું છે, આય રિયા જેવું છે ને માળાએ આ બંધાય. સાંયો હારો રિયા જેવું વળી મોતીડા મળે, હા આપણો આહાર જ આય મળે એમ છે, એમ એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ છે ને એ મોતીડે વરહે છે. અને હંસ જે છે જેને આ પદની ભાન કરવી છે એને આહાર એવા સંતોના ચરણે મળે, એ વડલે ભૂગી જવું જોઈએ. પેપાવાળા વડલે જાતા નહીં, પેપાવાળા વડલે નહીં હાસા મોતીએ વરહતો હોય ને ન્યા ભૂગી જાઓ, ન્યા ભૂગી જાઓ. સંતો વડલા સમાન છે, હાસા અનુભવના મોતીડે વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે ત્યાં વસે છે આ મોતી. આ જ્યોતિ ઉપર અભય સુન શબ્દ બ્રહ્મ છે, ન્યા મોતીડા અનુભવના વર્ષા કરે છે. દાબી ઇંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જ્યોતિ, તોરલ પરી રૂખડીઓ બોલ્યા હું તો અરખેથી આર બરોતી. દાબી ઇંગલા જમણી પિંગલા તમારા જમણા નસકોરાની અંદર શ્વાસ હાલે એ ઇંગલા છે, દાબા નસકોરાની અંદર શ્વાસ હાલે એ પિંગલા છે. પણ જમણી ઇંગલા હાલતી હોય તોય ભલે ને દાબી પિંગલા હાલતી હોય તોય ભલે, પણ તમને જ્યારે ભજન કરવાનો ભાવ થાય ત્યારે નિશાનમાં સુરતા રાખી અને ભજન કરી લ્યો, કાંઈ સુખમણાની પળની વાટ જોતા નહીં. જમનાજીની એ લોટી ભરાય છે, ગંગાજીની લોટી ભરાય ને બેયના લોટી ઓસો થાય છે. દાબી ઇંગલા જમણી પિંગલા આમ નાયા નિર્મળ નીર, ડુંગર ઉપર એક ડેરી દેખી એમાં જોઈ લીધા ઘડનારા, પીર મેં તો બની ગયા ફકીર, મેને પાયા અલખ હમીર, માય મેં તો બની ગયા ફકીર. દાબી ઇંગલા હાલતી હોય તોય ભલે, જમણી પિંગલા હાલતી હોય તોય ભલે, જઈ ભાવ થાય તે તું તારે દુબાકો મારી દે, દુબાકો મારી દે ને આ પળને હાંચવી લે, એ પળનું જતન બરાબર કરી લે. દાબી ઇંગલા જમણી પિંગલા પણ હું તો નુરત સુરત ઘર જોતી, નુરતા નુરત નિશાનમાં સુરતા ઠેરાવીને બસ એ નિશાનને જોયા કરું છું, હું એ નિશાનને જોયા કરું છું. રવિ સાહેબે કીધું કે ભલે ને ઉલટી સુલટી માળ ફીરત હે, પણ મેં તો ત્રાકતાર સુરત રાખી, એક ધારી સુરતા નિશાન ઉપર ઠેરાવી દીધી તો તુહી તુહી રેટીડો બોલે, ભરાઈ ગઈ મારે અનુભવની કોકડી આખી. હે આ નિર્ગુણ સરખીડો રે, મેં તો ફેરું ઘરની, માય અનુભવની કોકડી ભરાઈ ગઈ નિશાન ઉપર ધ્યાન રાખતા. દાભી ઇંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જોતી, તોરલ પરી રૂખડીઓ બોલ્યા હું તો અરખેથી આર પરોતી. મારી સુરતારૂપી દોરોમાં આ હાસા મોતી શબ્દ બ્રહ્મના મોતીડા પહેરવા કરું છું અને આ મોતીડાનો હાર તૈયાર કરીને મારા નાથના સદગુરુના ગળામાં નાખું છું, એનાથી મારા ઉપર પ્રસન્ન થઈ અને અભય મોજ આપી દે છે, અભય મોજ આપી દે છે. ભગવાનને સદગુરુ પરમાત્માને રાજી કરવા હોય તો આ હાર પરોવો, ગુલાબમાં બહુ સેટિંગ નહીં આવે બાબો, હે મોગરામાં સેટિંગ નહીં આવે, તમારે એને રાજી કરવા હોય તો આ હાર પરોવો. હું તો આ હાર પહેરવા કરું છું, મારા નાથના ગળામાં નાખ્યા કરું છું અને એનાથી રાજી થાય છે, કારણ કે અમૂલ્ય રત્નનો હાર છે આ, એનાથી રાજી થાય છે. એને કોઈ બીજા હારની આશા નથી, એને તો આની આશા છે. એટલે જે એને ભજે એનો થાય છે,
એના સ્વરૂપમાં સમાય છે. તો દરેક સંતો મહાપુરુષોએ આ દિલ દરિયામાં ડૂબકી દઈને એટલે અનુભવને પ્રાપ્ત કરીને જગતમાં પરમ સુખિયા થઈ ગયા છે. લાભ કેને થયો કે જેણે દિલ દરિયામાં ડૂબકી મારી એને આ આત્મપદનો લાભ થયો. શું આપણે કાલ અજમલજીની કથા કહેતા હતા, એણે આ ખાડીમાં ડૂબકી મારી, આ ખાડીમાં ડૂબકી મારી એટલે એને ત્યાં આત્મપદ દાદા રામદેવજીનું પ્રાગટ્ય એટલે થયું. આમાં ડૂબકી મારી અને ડૂબકી મારતા હરિનું મળવું ક્યાં થયું કે ઊંડા જળે. બાકી ઉપર ઉપર જાળું નાખે એને તો કરશલાન માછલા આયતા આવે. અજમલ બાપો ઠેઠ ભૂગી ગયો. ડૂબકી મારો તો અધવસાળી ક્યાંય નહીં ઊભા રહેતા, તળિયે પૂગો તો જ કામ પતે. એવું ડૂબકી મારે માટી નથી, ડૂબકી માય તળિયે પૂગવું જોઈએ. હે, ડૂબકી મારવામાં તળિયે પૂગવું જોઈએ. જે તળિયે પહોંચી ગયા એને મોતીડાય થયા છે, એને સ્વરૂપનું ભાન થયું છે. તો અજમલ બાપો તળિયે પૂગી ગયા, ન્યાય હરિનું દર્શન થયું. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવરે દીદાર, હે ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવરે દીદાર. પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ કરી આવું વાલા મંદિર મોજાર, કેમ કરી આવું વાલા મંદિર મોજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. પગના પાહોલિયા સદાય પવિત્ર, માગ માગ રાજા વરદાન, પગના પહોલિયા સદાય પવિત્ર, માગ માગ રાજા વરદાન. આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, એ માગું વારંવાર, એ માગું વારંવાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણ લદે માઈને મહારાજ, કેરા બીડ લે વધાવો ફિર રામ દે. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દવ દીદાર, જે તળિયે પૂગી ગયા એને દર્શન થયા. પણ થીર થઈ જેણે તળિયાના ભેદ નહીં પરખાયા, એને મોતી નહીં મિલાયા. એ અધવસે જ અજાતા પાણીનું જોરનું આવરણ આવ્યું ને જે ફેંકાઈ ગયા બારા, એને દર્શન ન થયું. ડૂબકી મારવા જાતા એટલે ભજન સમરણ કરતા માણસમાં સત્વગુણી સ્વભાવ થાય છે. સત્વગુણી સ્વભાવ થતા આખું જગત એને પૂજ્ય તરીકે માનવા માંડે, એને પગે લાગવા માંડે, એની પૂજા કરવા માંડે. એટલે સાધક માન મોટાય અને પૂજાના આવરણમાં રોકાઈ જાય તો તળિયા સુધી ન પૂગી શકે, ત્યાં ઊભો રહી જાય. માન મંડ્યું મળવા, લોકો પૂજવા માંડ્યા, સેવાય ધરવા માંડ્યા, એટલે આને એમ થાય કે હું કાંઈક થઈ ગયો.
અને પછી ઝાઝા લોકો મંડે પૂજવા એટલે આવડો એમાં ને હું કઈ કહીશ, અને લોકોને એમ થાય કે આટલા બધા જાય છે કઈ કહીશીએ, હૈશ અને હૈશીએ વૈશે હાવ ખોરું ધાકોડ પીડ્યું હોય. આ એક આવરણ છે, આ એક આવરણ છે. વસાળેથી સાધક આમ ફેંકાઈ જાય છે, પણ જેણે આશાઓને તજી દીધી છે એવા મહાપુરુષો સંતો તળિયા સુધી વયા જાય છે. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દૌદીદાર. જેણે કેમ આની વાટ જોતા હોય, અજમલજીની ભગવાન વાટ કેમ જોતા હોય? પરમાત્મા તો આપણી વાટ જ જોવે છે, પણ આપણે ડૂબકી ન મારીએ એમાં એ શું કરે? ડૂબકી મારે તો આમ હાથ રાખ્યા છે. કોઈ ડૂબકી મારે ને તો ઊંડળમાં લેવા આમ હાથ રાખ્યા છે, પણ કે કોઈ ડૂબકી જ નથી મારતા. અને ભગવાન કે જાજો સંભો તો મને ઈ થાય છે કે કાંઠે ઉભા ઉભા રાયડું નાખે કે દીન દયાળુ, હે દયાના સાગર, કૃપાના સાગર, મને તારજે, હું ડોકું કાઢું કે કાંઠે ઉભો હોય. હવે આ માર તારવો ક્યાં? આ તો મારા નામે ડૂબકી મારી એને હું તારી લઉં છું. અસંભો જાજો ઈ છે કે પડ્યો નથી તારવાના બરાડા પાડે. હવે આનું તમે શું કરો? જો કોઈ ડૂબકી મારવા તૈયાર થાય તો વાટ જોઈને કેમ ઊભો હોય? તમે ભગવાનની વાટ જોવો એમ નહીં, ત્રણ લોકનો નાથ તમારી હોટ વાટ જોવે છે, તમારી એ વાટ જોવે. અને આ ગીતામાં સાક્ષી આપી છો, ગીતામાં સાક્ષી આપી છે કે અર્જુન મારો ભગત મને જેટલા ભાવથી ભજે એના એટલા ભાવથી હું એને ભજું છું, હું એટલા જ ભાવથી એને ભજું છું. એવું તમે ન માનતા કે આપણે જ ભગવાનને ભજી છે, આપણે જ ભગવાનને એકને ભજવા, એને તો આપણા જેવા કેટલાય ને ભજવા. પણ હવે જીવ એના હામું જ ન જોવે તો શું થાય, શું થાય? ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દૌદીદાર. અજમલજીને ઊંડળમાં લઈ લીધા કે ભગવાન ઉભાર્યો ઉભાર્યો. ઓલા પૂજારી લોક પણ એ મને ખીજાતા હતા, ભાન વગેરેનો, અકલ વગેરેનો. મોજડી એ કાઢતો નથી ને ભગવાનના મંદિરમાં ઘરી ગયો. અહીં તો આપના મંદિર સેવા પાણી છે, મારે આ પગના પાહોલિયા ઉતારવા ક્યાં ક્યાં ઉતારું, કેવી રીતે મંદિરમાં હું આવું? ત્યારે ભગવાન કહે છે કે અજમલજી એની ફિકર ન કરો, તમે જે પગલું ભર્યું ને એની તો જગત પૂજા કરવાનું છે. સંતોએ જે પગલા ભર્યા ને એની તો સંતો જગત પૂજા કરે છે. પગના પાહોલિયા સદાય પવિત્ર. અને અજમલજીનો સિદ્ધાંત સાચો હતો કે મંદિરે જાવું, ભગવાનના સાનિધ્યમાં જાવું, અહીંયા મોજડી કઢાય નહીં. મોજડી એટલે પગરખા નહીં, પગરખા તો કાઢવા જ પડે, પણ મોજડી એટલે વેખરી વાણી. જ્યાં વેખરી વાણી ઉચ્ચારવાની જરૂર નથી, કારણ કે તનકી જાણે, મનકી જાણે, જાણે આપણા ચિત્તની ચોરી. એનાથી ભાગીને ક્યાં જાઓ જેના હાથમાં આપણા જીવનની દોરી? તો જે આપણા મનની વાત જાણતા હોય એની પાસે હું બકવાદ કરવો ભલામણા? હે, અહીંયા બકવાદ કરવાની કાંઈ જરૂર નથી. પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ કરીને આવું વાલા મંદિર મોજાર? તો કે પગના પાહોલિયા તારા સદાય પવિત્ર માઈક રાજા વરદાન, જેને માટે પંથ કાપ્યો, જે ઈશાથી આવ્યા છો એ વરદાન માગો. કે પ્રભુ આપ તો અંતર્યામી છો, તમારી પાસે બીજું તો શું માગવું? હું કોઈ પ્રલોભનથી આવ્યો નથી, બીજું મારે કાંઈ જોતું નથી, પણ એક ઈશાએ આવ્યો છું. શું કામ આવ્યો એ આપ જાણો છો? કે પુત્રરૂપી સંતતિને માટે આવ્યો છું, મારું મોઢું અપસુકન્યાળ છે, તો દીકરો માગવા આવ્યો છું, પણ માગતા બીવ છું. કારણ કે પૂર્વે આત્મદેવ નામના બ્રાહ્મણને ધંધુકારી જેવો દીકરો થયો, તો દીકરાનું ફળ મળ્યા પછી કેવું પીડ્યું, કાના કરતા તો વાંજીયો સારો હતો. દીકરો દિયો પણ ભગવાન તમારા જેવો, આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, ઈ માગું હું વારંવાર, તમારા જેવો દીકરો દિયો. ભગવાન મળે તો હું માગું એ આવા ભક્તોને ખબર છે. હે, અને બાકી તો કેટલાય મળે તો માગી લેવા લીસ લાંબા લાંબા કર રાખ્યા છે, અને કેટલાય પરડે જ મૂકી છે કે આપણે મળે જ નહીં, પછી હું લપ
લિસ્ટ જ હું કરવું, મળે એમ જ નથી, પછી લિસ્ટ હું કરવા. અને ભગવાન મળે તો હું માગવું, એ તૃષ્ણા વાળા જીવને ખબર નથી, માગે માગે તો ભગવાન મળે તો હું માગે, લૌકિક સુખ માગે, કારણ કે તૃષ્ણાના જીવને બીજું કઈ દેખાતું નથી. હું માગે એ હું માગે બીજું. ત્રણ મિત્રો હનુમાનજીને મંદિરે ફરવા ગયા અને બેઠા, દર્શન બર્શન કર્યા અને વાતે વળી ગયા. તો એક જણો કે હે આ હનુમાન બાપા આપને પ્રસન્ન થાય તો તું હું માગે, બીજો કે એ વાત જ કરીમાં આપને પ્રસન્ન જ ન થાય, આપને પ્રસન્ન ન થાય. પણ ઓલો મિત્ર કે કદાચ ઇનકેસ કદાચ મળે આ તો વાત છે તો તું હું માગે. તો ઓલો કે જો હનુમાનજી મળે ને તો હનુમાનજી પાસે એ માગું કે આખી દુનિયાના જેટલા રાજા છે એ બધા રાજની સંપત્તિ મને મળી જાય એવું હું માગી લઉં. બોલ તું હું માગ. કે હું એમ માગું હનુમાનજી પાસે કે બધા રાજાની તને સંપત્તિ આપે ને એની ડબલ કરી દે, એટલે અડધી મારી ને અડધી તારી, આપણે બે ભાગ પાડી લઈએ. તો ત્રીજા મિત્રને આ બે કે બોલ તું હું માગ. બોલો કે હું એ માગું કે આવતે જન્મે તમે બે મારા કાકા થાઓ, આવતે જન્મે તમે બે મારા કાકા થાઓ, નિર્વંશ મરી જાઓ એટલે સંપત્તિ મને રહે. કઈ સીમા છે તૃષ્ણાની? અને આવો જીવ માગે માગે તો હું માગે, હે હીરા નાખી દઈને રાખ માગે, હું માગે. અજમલજી એવા ભક્ત નહોતા જેને ઈશ્વર સિવાય કાંઈ જોતું નહોતું, ઈશ્વર સિવાય કાંઈ જોતું નહોતું. આપ જેવા પુત્રની ઈચ્છા મનમાં, એ માગું છું હું વારંવાર પ્રભુ. ભગવાન કે હા હા અજમલજી, મારા જેવો તો હું એક જ, બીજો નથી તો ગોતવો ક્યાંથી? પણ ભક્ત વસલ ભગવાન કહેવાય છે. વસને બંધાણો છું તો જરૂર તમારા દ્વારે આવીશ, તમારું વચન હું પાળું છું, કારણ કે તમારો એવો ભાવ છે. આવા જેના ભાવ હોય ને એના હૃદયમાં અમારે પ્રગટવું જ પડે છે. હે આવા જેના ભાવ હોય ને એના હૃદયમાં અમારે પ્રગટ થઈ જવું જ પડે છે, એમાં કોઈ સવાલ નથી. એમાં કોઈ તારા જેવા જે જે ભક્તો છે એના હૃદયમાં અમારે પ્રાગટ્ય લેવું પડે, એમાં છૂટકા વગરની વાત છે, છૂટકા વગરની વાત છે. કાંઈ અજમલજીએ ઇજારો રાખી લીધો એમ નથી, એ તો જે આરાધે એના ઘટમાં પ્રગટ થાય, એવી વાત છે આ, એવી વાત છે. પણ નિમિત્ત રૂપે આટલું કરો તો એનાથી તમારે અહીંયા મારું પ્રાગટ્ય થાય, એટલે ભગવાને આશીર્વાદ આપ્યો છે. અને આશીર્વાદની સાથે શું આપ્યું છે કે જેમાં એનું પ્રાગટ્ય થાય. તથાસ્તુ કઈ હરિ બોલિયા, આવીશ રાજા હું તારે દ્વાર, તથાસ્તુ કઈ હરિ બોલિયા, આવીશ રાજા હું તારે દ્વાર. તુલસી દળ શરણામૃત આપ્યું, તેજો રાણી મીણલ દેને હાથ, તેજો રાણી મીણલ દેને હાથ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. દસમે માસે પુત્ર જ
સવા મહિને સૂત કવિતે આવીશ રાજા તારે દ્વાર પરસો જોઈ રાખજે મારા પારખ્યા જાવ રાજા આવે નગર મોજાર જાવ રાજા આવે નગર મોજાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય વિણલ દે માઈને મહારાજ પાનકેરા ભીડ લે વધાવો પીરલામ દે તથાસ્તુ કહીને હરિ બોલ્યા આવીશ રાજા તારે દ્વાર. તુલસીદળ અને ચરણામૃત આપ્યો ગા દેજો રાણી મીણલ દેને હાથ આનાથી તમારે અહીંયા મારું પ્રાગટ્ય થશે. તુલસીદળને ચરણામૃત, તુલસીદળ એટલે સતનામ અને શરણામૃત એટલે એની કૃપા. એ આનાથી આત્મપદનું દાદા રામદેવજીનું પ્રાગટ્ય આપણા ઘટમાં થાય છે, ઘટમાં થાય છે. આ દેવાનું કેને દેજો રાણી મીણલ દેને હાથ, સતનામની પ્રસાદી વૃત્તિને આપવાની છે, સુરતાને આપવાની છે. સુરતાને જો આનો ગર્ભ રહીએ તો આત્મપદનું પ્રાગટ્ય થાય, ગુરુગમ જ્ઞાનનો ગર્ભ રહીએ ને તો પ્રાગટ્ય થાય. પણ હું સવા મહિને સૂતક વીતે સીધો આવીને પિંગલે પોટી જાયશ, પેલા મારો અંશાવતાર તરીકે થાય અને હું તો હવા મહિને સૂતક વીતશે ને ત્યારે સીધો પિંગલે આવીને પોટી જાયશ. જ્યારે સારું મુહૂર્ત આવશે ને ત્યારે મારું પ્રાગટ્ય થાય છે. સવા મહિને સૂતક વીતે આવીશ રાજા તારે દ્વાર. પરસો જોઈ રાખજે મારા પારખા જાવ રાજા નગર મોજાર. આ મારું પ્રમાણ ધ્યાન રાખજે, હું કોઈને પેટ જન્મ નથી લેતો, હું સીધો પિંગલે જ પોટી જાઉં છું. તમારામાં ચેતને જન્મ નથી લીધો, જન્મ તમારા દેહે લીધો છે. ચેતન તો આ પિંગલે આવીને પોટી ગયો છે. હે, એ જન્મ હોય તો એને આયરે મરવું પડે, જન્મે અને મરણ આ તો સિદ્ધાંત છે. આ દેહરૂપી પિંગલે તમારો આત્મા સીધો આવીને પોટી ગયો છે. એ દેહ જન્મો છે તમારો આત્મા જન્મો. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા, દેહ અનાતમ ને તું છે આત્મ. હવે ખોટા છોટા સંકલ્પો એલા ક્યુ કરતા. જાઓ રાજા નગર મોજાર એમ કીધું. એમ કહેતાની સાથે જ અજમલજીને લાઇટ થઈ ગઈ. ઓહો, મેં બહુ ઝીણવટ રાખી, માગવામાં બહુ ધ્યાન રાખ્યું, તોય શેતરાણું ભગવાન વચને બંધાય ને મારે અહીંયા પુત્ર રૂપે આવે. વળી જો દીકરાની ભાવના થઈ જાય તો બહુ હારી જાવ. હવે આ રોકડો મળ્યો તો આ મૂકીને મારે જવાની જ ક્યાં જરૂર હતી. રોકડો અહીં મળ્યો, આને મૂકીને મારે પાછું જગતમાં જાઓ તો કોક અપશુકન્યાળ મોઢું કે ને, આનું આનું શરણ જ મારે ક્યાં મૂકવાની જરૂર હતી. હે, હજી હું તો ભૂલો પીડ્યો, હજી એ થોડો ક્ષેત્રાઈ ગયો. એમ અજમલજીએ વિચાર કર્યો. કેટલી ભક્તોની જાગૃતિ, કેટલા સિંતવન એના તમે જોવો. હે, ભગવાન કે ઉભાર્યો ઉભાર્યો, મારાથી થોડી તોય ઉતાવળ થઈ છે, ભૂલાઈ ગયું. એક મારી અરજ સાંભળી લ્યો ને કે કયો ને અજમલજી શું છે. કર જોડીને રાજા બોલ્યા, સાંભળો પ્રભુજી મારી વાત. કર જોડીને રાજા બોલ્યા, સાંભળો પ્રભુજી મારી વાત. કેવું
જગત મેં કેવી નગરી, હું તો રહેવાનો અહીં ચરણ મુજાર, હું તો રહેવાનો પ્રભુ ચરણ મુજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ભક્ત વસલ હે બિરુદ હમેરા, આયા રેવાય નહીં કોઈ થી લગાર, ભક્ત વસલ હે બિરુદ હમારા, આયા રેવાય નહીં કોઈ થી લગાર, પોતાની માયાથી હરીએ ફેંક્યા, ફેંક્યા છે કાંઈ દ્વારકા મુજાર, ફેંક્યા છે કાંઈ દ્વારકા મુજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય વિણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો ફિર રામ દે. કર જોડીને રાજા બોલ્યા, સાંભળો પ્રભુ મારી વાત, કેવું જગત કેવી નગરી, મારે ક્યાંય જવું જ નથી તમારું ચરણ મેલી. તો કોક અપશુકન્યાળ મોઢું કેન મોટા ભાઈ મળે એવું મારે ધંધો જો કામ કરવો જોઈએ. ભગવાન કે અજમલજી, આ સ્થિતિમાં કોઈ એમ કોઈ કાયમ રહી શકતું નથી. ભક્ત વસલ હે બિરુદ હમેરા, અહીં રહેવાય નહીં કોઈથી લગાર, કમે એવા યોગીઓ હોય પણ 24 કલાક સમાધિમાં રહેતા નથી, દેહ વ્યવહાર માટે જાગૃત થવું પડે. આ સ્થિતિમાં કાયમ કોઈ નથી રહી શકતું. ભક્ત વસલ હે બિરુદ હમેરા, અહીંયા રહેવાય નહીં કોઈથી લગાર, પોતાની માયાથી હરીએ ફેંક્યા, ફેંક્યા છે દ્વારકા મુજાર. સાધક ધ્યાન સમરણમાં બેહે અને કદાચ એકાગ્રતા થઈ ગઈ ને સમાધિ લાગી પછી દેહનું ભાન તો ભૂલાઈ ગયું, પોતાની મેળે પછી જાગૃત ન થઈ શકે. તો એ સ્થિતિમાંથી પાછા દ્વારકા નગરીમાં ફેંકી દે એટલે કે દેહ ભાવમાં કોણ પાછું લઈ આવે? આ એની કળા છે, આ એની કળા છે. શું કરવાને પાછા દેહ ભાવમાં ધકેલે છે કે અનુભવ કરીને પાછા જાગૃત થાય ને બીજાને એમ કે આ મેં અનુભવ કર્યો તો બીજો ડૂબકી મારવા તૈયાર થાય ને, નકર ડૂબકી મારી ગયો ઈ ગયો અને પાછો જ ન આવે તો બીજો કોઈ મારે, સમાધિએ સેડ્યો ઈ સેડ્યો બાવો જાગો જ નહીં પાછો તો બીજો કોઈ ભરોસો કરે. પણ જાગૃત થાય ને એમ કે આવો અનુભવ મળ્યો એટલે બીજાને ભાવ થાય ને, બીજાને ભાવ થાય ને બીજી રીતે કહું તો ભગવાન કે તું કાયમ આય રે એમ નહીં, હું તારામાં કાયમ રહું. તું સંસાર વ્યવહારમાં રહે તો તારે આનંદ કર, તું મારી પાસે કાયમ રહે એમ નહીં, હવે હું તારી પાસે રહું. તે આ અનુભવને પ્રાપ્ત કર્યો એટલે હવે તું જ્યાં રહે ને ત્યાં મારું ધામ, તું જ્યાં રહે ત્યાં મારું ધામ, જ્યાં સંત રહે ને એ ભગવાનનું ધામ. હો સમજાય તો, સમજાય તો એનું ધામ છે. અને એણે કીધું છે કે નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો, મદ ભક્તા ગાયંતી તત્રતિષ્ઠ નારદ. મારા ભક્તો મારા ગુણ ગાય છે, મારા સ્વરૂપમાં લિજ્જત મારા સ્વરૂપમાં મસ્ત બનીને રહે છે, ન્યા હું કાયમ રહું છું, ન્યા હું કાયમ રહું છું. તમે ભક્તો મારા ધામમાં રહ્યો એમ નહીં, હું તમારી ભેળો કાયમ રહું. આ તો ઈ અનુભવની વાતું છે, આ ઈ અનુભવની વાતું છે. પછી ભગત જ્યાં ભરે ત્યાં ભગવાન ભેળો ને ભેળો, ભગવાન ભેળો ને ભેળો, ધ્યાન રાખીને હાલ્યા કરે. કેવડી મોટી વાત છે એ અનુભવની વાતમાં જરાક ઊંડા ઉતરીને ચિંતવન કરી દઈ એમ થાય કે ઓહો સદગુરુ તમે તો ન્યાલ કરી દીધા, વાહ ભાઈ વાહ,
આવી વાતો સમજાવી દીધી. પોતાની માયાથી હરિએ ફેંક્યા, ફેંક્યા છે કાંઈ દ્વારકા મોજાર. દ્વારકાની બજારમાં અજમલજીને પાછા મૂકી દીધા. અજમલજી વિચારે, મને ભગવાન મળ્યા એ સ્વપ્ન કે સત્ય? જે હાથમાં જોવે તો નિશાની રૂપે તુલસી દળ અને ચરણામૃત છે. આહા, મળ્યા છે, મળ્યા છે. નિશાની હતી એની, નિશાની હતી, ભગવાન મળ્યા એની નિશાની હતી. તરત જ પૂજારી લોકોને કહે, મારો ઘોડો લાવો. ઘોડા ઉપર બેહી અને રણુજા તરફ પ્રયાણ કર્યું છે અને ભગવાનની પ્રસાદી મિણમદેને આપી છે અને એનાથી એને અહીંયા પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, શરણામૃત દીધા સતીને આઠ. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, શરણામૃત દીધા સતીને આઠ. દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો આનંદ જય જયકાર, વર્તાયો આનંદ જય જયકાર, ધન તેરો ભાગ્ય સદા ધન ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાનકેરા બીડ લેવો ધાવો પીર રામ દે. રેવત લઈ રાજા રણુજા પધાર્યા, ચરણામૃત દીધા છે સતીને હાથ. એનાથી દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો આનંદ જય જયકાર. નામનું ફળ જરૂર પ્રાપ્ત થાય પણ વૃત્તિ ગ્રહણ કરે તો, વૃત્તિ ગ્રહણ કરે તો નામનું ફળ જરૂર મળે, મળે અને મળે. નામરૂપી પ્રસાદ ગ્રહણ કર્યો છે, કૃપાનું ચરણામૃત લીધું છે અને વૃત્તિ આ કૃપાથી, આ નામના પ્રસાદથી દસમે માસે એટલે દસમા લક્ષમાં દસમી ભક્તિના ધ્યાનમાં લાગી અનપ્રાગટ્ય થયો. ભાઈ અનપ્રાગટ્ય થયો. આ સિદ્ધાંત સોલવાલને એક રતિ સત્ય છે. આ સિદ્ધાંત સોલવાલને એક રતિ સત્ય છે. નામનો પ્રસાદ ગ્રહણ કરે, ગુરુની કૃપા પ્રાપ્ત કરે અને વૃત્તિ જો દસમી ભક્તિના ધ્યાનમાં વહી જાય એટલે આત્મપદ દીકરાનું પ્રાગટ્ય થાય. અને એ દીકરો બ્રહ્મ હોય, એ દીકરો બ્રહ્મ હોય. એવો પુત્ર તો જન્મે કોઈ, જે કોને જ્ઞાની એક ગાયું છે ને, ઓહી પુત્ર કોઈ જન્મે, ઉડ જાવે વેમાના સાધુ, શબ્દ સુનો મેરા, સમજ કર સફલ કરો ફેરા. એ પુત્ર જન્મે એ પોતે બ્રહ્મ હોય. દસમે માસે પુત્ર જન્મ્યો, વર્તાયો છે આનંદ જય જય કાર. પણ ભગવાને કીધું તું કે હું હંસાવતાર રૂપે પ્રાગટ્ય લઈ અને સવા મહિને સીધો સૂતક વીતે પિંગલે આવીને પોટી જાયશ. સવા મહિનો થતા સતી નાહી ધોઈ અને સતી સૂતક વીતે નાવાને માટે બેઠા છે. પુત્રને પારણાની અંદર પોઢાડ્યો છે અને સ્નાન વિધિ કરી રહ્યા છે. ત્યાં શું થયું છે?
સવા મહિને સૂત કવિતે સતી નાવા બેઠા પુત્ર પોડાડીને બેઠા દ્વાર સવા મહિને સૂત કવિતે સતી નાવા બેઠા પુત્ર પોડાડીને બેઠા દ્વાર સીતાનો પુત્ર રડતો સાંભળી આવ્યા હરીને થયો પરકાશ આવ્યા હરીને થયો પરકાશ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાન કેરા બીડલે વધાવો ફીર રામ દે સવા મહિને સૂતક વીતે સતી નાવા બેઠા પુત્રને પોઢાડીને બેઠા છે દ્વાર ઓશિતાનો પુત્ર રડતો સાંભળી આવ્યા હરીને થયો પ્રકાશ બાળક રડવા લાગ્યું મીણલ દેયદાસીને કીધું જાતો ખરી ભાઈ રડે છે કેમ જઈને જરા હિંચકો નાખ્યા એકદમ દાસી ઉતાવળી મહેલમાં જાય છે પણ ભડકીને ભાગી રાઈડ નાખી અને બારી નીકળી ગઈ મા કે શું છે કે આખા મહેલમાં કંકુના પગલા પડી ગયા છે આખો મેલ ભૂતાવળથી ભરાઈ ગયો છે અને ભાઈ ભેગું તો એક ભાઈ જેવડું જ ભૂતડું હોઈ ગયું છે. માતા મીણલ દે સમજી ગયા કે દાસીને ખ્યાલ નથી આવ્યો પણ મારો નાથ પધાર્યા છે આ એનું પ્રમાણ દેખાય છે એનું આ પ્રમાણ દેખાય છે. જાજા દાસી ભાઈનું પારણું ઈ સોળે ભાઈ રડે છે કેમ યાવાર જાજા દાસી ભાઈ નું પારણું ઈ સોળે ભાઈ રડે છે કેમ યાવાર જઈને દાસી જુએ ત્યાં ભૂતાવળ દીઠી અપાર ભૂતાવળ દીઠી અપાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે કંકુ કેરા પગલા ના કરો માતા પાર ખ્યા અસરજ દેખાય અમને આજ ભાઈ ભેગું એક ભૂતડું સુઈ ગયું બીજી ભૂતાવળ નો નાવે પાર બીજી ભૂતાવળ નો નાવે પાર ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાન કેરા બીડલે વધાવો પીર રામ દે
જાજાદાસી ભાઈનું પારણું ઈસોળે, ભાઈ રડે છે કેમ આવાર, પણ મેલમાં જઈને દાસી જુએ ત્યાં તો આખો મેલ ભૂતાવળ ભૂતાવળ, જાણે બીજું કાંઈ દેખાતું નથી. આખા મેલમાં કંકુના પગલા પડી ગયા છે. રાઈડ નાખીને દાસી ભાગી, માં આવું થઈ ગયું, પણ માતાજી સમજી ગયા. પણ ભાગ્યહીન દાસીને દર્શન ન થયા. દાસી એટલે દાસની વૃત્તિ છે, એ ઈશ્વરને જોઈ શકતી નથી. એ તો ભૂત એટલે પંચભૂતના ઘાટને જ બાળે છે, એ તો પંચભૂતના ઘાટને જ બાળે. જે દાસનિક વૃત્તિ છે, પ્રાકૃત વૃત્તિ છે, એને ઈશ્વર દેખાતો નથી, એને તો ભૂતડા દેખાય છે, પંચભૂતના ઘાટ દેખાય છે. આ તો માતા મિનળદે જેવી જે દ્રઢ વૃત્તિ છે, જેણે ગુરુ સ્વરૂપનું નિશાન નક્કી કર્યું છે ને, એને બ્રહ્મ દેખાય છે. એ તો આમ સંતોને વાળે ને તા એના દિલ મંડે આમ થનગનાટ કરવા, રાજી રાજી થાય ને. એમાંય સંત સહિત ગદગંગા આંગણે આવી તો એના દિલમાં આમ આનંદના ઉભરા આવતા હોય કે ઓહો, આજ તો હું ધન્ય બની ગયો. ગતરે ગંગા મળી છે, ઘર આંગણે મળ્યા એક મનના નરને. નાર આ નામને વરેલા નર નિજારી જોતો ખરા, કરે છે ભજનનો આરાધ. હે એના દિલમાં આનંદનો હમાય, આમ આનંદના ઉભરા આવે કે મારો નાથ જાણે બધા દેવતાઓની હારે આવ્યો. હે હું ન્યાલ થઈ ગયો એવું એને લાગે, પણ જે પ્રાકૃત દ્રષ્ટિ છે એને ભામ લાગે. આ ક્યાંથી આ બધી ભામ આવી છે? આને અડાડી દે, ખરસમાં ઉતારી દે, ખાય ખદોળીને વ્યા જાહે. લ્યો આ ખોટા ખરસ નહીં, આનો કાંઈ આનો ફાયદો. લાડવા ઘરસી જાહે, કેટલોય સા ઢીસી જાહે. હવે આટલામાં તો બે છોકરા પૈણી જાય, વર વિવાહ થઈ જાય. આ ભામ આવી ક્યાંથી? પ્રાકૃત વૃત્તિ છે ને, એને ન ઓળખાય. તો જે હુતક માંથી બારા નીકળ્યા છે ને, એને બ્રહ્મ દેખાય. માતા મિનળદે સુતક માંથી અજ્ઞાન માંથી જે બારા નીકળી ગયા છે, બ્રહ્મના ધ્યાનથી, શબ્દ બ્રહ્મના ધ્યાનથી, અજ્ઞાન અવસ્થામાંથી, દેહ અવસ્થામાંથી બારા નીકળી ગયા, સુતક વીતી જવું, સુતક માંથી બારું નીકળવું એટલે દેહાધ્યાસની ગ્રંથિમાંથી બારા નીકળી ગયા, એને બ્રહ્મનો અવાજ સંભળાય, એને બ્રહ્મનો અવાજ સંભળાય. અને એને તો વેણે વાતું થાય, આપણે દિવસની સભામાં કહી ગયા ને, એને તો વેણે વાતું થાય. હે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ, તને દેખું છું હાજરા હજુર, અનુભવી ઓળખીને આરાધે, ઈ કહેશે ક્યાં છે જરાય હરી દૂર. આ તો રિજિયા રુગ્નાથ દેવ તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર, ભાણ કાપી કર્મની કડી બતાવ્યો સદબ્રહ્મનો ઉપદેશ. આવોશ પાવોશ વાપરી એના ઉગારામ જસ ગુણ ગાય, કે આ અંશને કોઈ દી પણંગ નો લાગે એક પાપ તણી. આ વેણે વાતું થઈ ગયું ને, એની વાતો છે, એની વાતો છે. આ હુતકમાંથી બારા નીકળી ગયા ને, એને સંભળાય છે, એને ઈશ્વરનો અવાજ સંભળાય છે, એને વેણે વાતું થાય છે. પણ દાસની કૃતિને નથી સમજાતું, દાસની વૃત્તિને નથી સમજાતું. કદાચ મહાપુરુષની અડખે પડખે રહેતા હોય તો હું થઈ ગયું, હું થઈ ગયું. હે આખું યાદવ કુળ પડખે જ નહોતું કૃષ્ણની, નહોતું કે છેઠું, એનું કુળ જ કહેવાય ને. હે અને હજી આપણે બોર્ડ જ મારી છે ને યદુકુળ, પણ એ માયલા ગુણ કેમ નથી દેખાતા યદુકુળમાં? હે એ માયલા કાંઈક ગુણ તો હોવા જોઈએ ને, ભલામણ નથી મેળ આવતો. એ તો હુતક માંથી બારા નીકળે, એને સમજાય, એને સમજાય, એને નક્કી થાય. તો ખરેખર હતું ન્યા હું, ભૂતાવળ નહોતી, હતું શું? કે જ્યાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યાં બધા દેવતાઓ એની સ્તુતિ કરવાને માટે એકઠા થાય છે. બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર, આ
ब्रह्मा विष्णु शेष महेश्वर स्तुति करे छे अपार ના ભાગ્ય હોવે દાસી ઓળખ્યા નહીં એ અવિનાશ ઓળખ્યા નહીં એ અવિનાશ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાન કેરા પીડ લે વધાવો પીર રામ દે બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ્વર સ્તુતિ કરે છે અપાર પણ વિના ભાગ્ય હોવે દાસી ઓળખ્યા નથી અવિનાશને ઓળખી શકી નહીં દાસની વૃદ્ધિ બધા દેવતાઓ મળીને ભગવાનની સ્તુતિ કરતા હતા પણ આને ભૂતડા લઈ ગયા પ્રાકૃત દ્રષ્ટિને પંચબુદ્ધના ઘાટ સિવાય કાંઈ દેખાતું નથી પણ સંત છે એને હરિ સિવાય કાંઈ દેખાતું નથી સંત છે એને હરિ સિવાય કાંઈ દેખાતું નથી સવારનો પહોર હતો તુલસીદાસ મહારાજ મળત્યાગ કરવા નદીએ ગયા છે નદીએથી હાલ્યા આવે રસ્તામાં એક કોઈને વળગાડ થયેલો તો ભુવા લોકો ધૂણતા જાય ને કારણ કાઢીને સાસડ નાખવા જાય જે વળગાડ થયો એ પકડાઈ ગયો એને સમસાની કહે છે નાખી આવે ને એવી જે વિધિ કરતા હોય તે ડાકલા વાગતા જાય ભુવા ધૂણતા જાય સાસડ નાખવા જાય તુલસીદાસ હામાં મળ્યા એક જણે કંઈક હાથમાં જલેલું ઠીબડામાં ઢાંકેલું તો તુલસીદાસે પૂછ્યું કે આમાં શું ઢાંક્યું છે કે તુલસીદાસજી આને આઠ દીથિયા વળગો તો જનન રે અમે આઠ દીથિયા કારણ કાઢવા મતતા હતા અને આઠ દીએ માન પકડાણો છે આ બિચારો બે વર્ષથી હેરાન થતો હતો આઠ દીથિયા અમારું માંડલું બેઠું હતું ને આ કારણ પકડાઈ ગયું એટલે જન આમાં અમે પીરો છે ને એને મૂકવા જઈએ છીએ એમ એટલે ભૂતને તમે આમાં પકડી લીધું કે હા ભૂત હોય ભૂતને જ પકડે સંત હોય ને ભગવાનને પકડે સંત હોય ભગવાનને પકડે ભૂતને તમે પકડી લીધું કે આ પકડી લીધું કે તો મેં જન્મ ધરીને રામને જોયા છે ભૂતને કોઈ જોયું નથી ભૂત હોય કેવું મન જોવા દો કે જોવા ક્યાંથી દે આઠ દિવસ તા પરેશાન થાય છે આઠ દીથી આ ડાકલા તણ તો ફૂટી ગયા ને ધૂણી ધૂણી ને આજો અમારી સોયણીયું ગોઠણે તૂટી ગયું લાયલોન ની હતી તોય એટલા ધૂણ્યા અમે અને હાકરું મારીને અમારા વાહા જો એમને પકડાણો છે કઈ કે પણ હું નહીં ભાગવા દઉં આડો હાથ રાખીશ બાકી મારે જોવો છે મેં રામ જોયા ભૂત કોઈ જોયું નથી લગભગ અટાણુથી કોઈ ભાળ્યું નથી ભાળ્યું કોઈ હે ભૂત આવવું હોય એમ કોઈએ કીધું અટાણુથીમાં અટકળની જ બધી વાતો છે ને કોઈએ કીધું અટાણુધીમાં નહીં અટકળની વાતો છે અટકળની વાતો કલ્પનાના ચિત્ર દોરી નાખ્યા બાકી ભૂત એવું અટાણુધી કોઈ ભાળ્યું નથી એટલે એણે કરી હઠ ઓલા કે ભાઈ આ અઠીલો માણસે સમજશે નહીં જરાક ઠીબડું ઊંચકાવીને એટલે લપ માટે જોઈ લે ઠીબડાની અંદર ખીચડી ને બીસડી ને એવું બધું નાખેલું હોય હિમજા ભૂત ને ખાવા હાટું એવું બધું કઈક હોય આપણે તો બહુ એમાં ઊંડા ઉતરા નથી એટલે બહુ ખબર નથી પણ એવું કઈક હોય જે હોય એ હોય કોઈને હોય ને કોઈ ન હોય એટલે એને ઠીબડું ઉસકાયું નજર કરી તુલસીદાસે ત્યાં ખંભામાં ધનુષ બાણ
અને ભગવાન રામચંદ્રજીનું રૂપ દેખાણું, ભગવાન રામચંદ્રજીનું રૂપ દેખાણું. તુલસીદાસ કે ભગવાન આવડા તો તમને ભૂત કહે છે, કે તુલસીદાસ એની દ્રષ્ટિમાં ભૂત તો ભૂત, અને તારી દ્રષ્ટિમાં ઈશ્વર સિવાય કાંઈ નથી, તો હું ઈશ્વર છું, તો હું ઈશ્વર છું, મારા સિવાય જગતમાં છે હું. કામી કે મન કામ હે, લોભી કે મન દામ, કબીર કે મન સંત હે, સંતન કે મન રામ. એટલે પ્રાકૃત દ્રષ્ટિવાળાને ભૂત સિવાય કાંઈ દેખાતું, એટલે ઘાટ સિવાય કાંઈ દેખાતું નથી. ઈશ્વર અઘાટ છે, એ અઘાટને જોવાની દ્રષ્ટિ જેને મળી છે, જેને ઘાટના બાદ થયા, એને તો શૈતન સબર ભર્યો છે, જ્યાં નજર કરે ત્યાં એનું દર્શન એને થાય છે. વિના ભાગ્ય હોવે નહીં દાસી, ઓળખ્યા નથી અવિનાશી. વિના ભાગ્ય દાસી હે અવિનાશીને ઓળખી શકી નથી, પણ માતા મિણલ દે સમજી ગયા કે મારો નાથ આવી ગયો, પ્રમાણ સહિત મારા નાથે મારા ઉપર કૃપા કરી દીધી. તરત જ અજમલજીને ખબર આવ્યા કે જલ્દી આવો, પ્રભુ આવી ગયા છે, અને એને માટે તમારે જે કાંઈ ભેટ પૂજા જે કોઈ બ્રાહ્મણો સાધુ બ્રાહ્મણોને દાન દેવા હોય એની જલ્દી તૈયારી કરો, કારણ કે પ્રભુ પધાર્યા છે. કંકુ કેરા પગલાના કૈરા માયે પારખ્યા, રાણી બોલાવે રાજાને ત્યાં, કંકુ કેરા પગલાના કૈરા માયે પારખ્યા, રાણી બોલાવે રાજાને ત્યાં, અજમલજીએ જોશી ચડાયા, નામ અલખ નાપ મહારાજ, નામ અલખ નાપ મહારાજ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. કંકુ કેરા પગલાના માયે પારખા કેરા અનુભવને, આવા પારખ જ્ઞાની જે સંતો છે ને એ સમજી શકે, નકર અનુભવને કંઈક બીજું મકામણ માની લે. જો પૂરું જ્ઞાન ન હોય તો અનુભવને કારણ માની લે, ને કારણમાં ખપાવી દે, ને આવા અમૂલક અનુભવને ફેંકી દે. આ દાસીની જેમ ભૂતાવળ જાણીને ભાગી જાય, કારણ કે અનુભવને પરખવો એ કોઈ નાની વાત નથી, એ કોઈ નાની વાત નથી. અર્જુન બાબાના વખતમાં તરગરી ગામમાં રોજ ઓલો ટપાલ દેવા સામંતભાઈ આવે, અને ભાવિક માણા ભોળો ભોલો આદમી, અને અર્જુન બાપાની સેવા સુસુપા કરે. ઉગારામ દાદાનો અહીંયા પધરામણા થયા, ભજનનો કાર્યક્રમ. સવારે બાપા રોકાણા હતા ને બે ઘડી બેઠા છે, ને સામંતભાઈ આવ્યા ને કીધું કે બાપા, ઉગારામ દાદાને કહે કે અર્જુન બાપાને કહો ને મારા ઉપર દયા કરે ને મને ઉપદેશ આપે. એટલે ઉગારામ દાદાએ આજ્ઞા કરી કે આ સામંતભાઈનો ભાવ છે, અર્જુન બાપાને કે આના ઉપર કૃપા કરો અને ઉપદેશ આપજો, કે ભલે બાપા તમારી જેવી આજ્ઞા. ઉપદેશ આપ્યો બોલો ભલો, ને ધ્યાનની એકાગ્રતા થઈ ભાઈ, તે જ્યાં જો અહીંયા એને કૃષ્ણનું રૂપ દેખાય,
એની માં હમા મળે તો માને પીગે લાગે, ઘરવાળીને જોવે તો ઘરવાળી કૃષ્ણ દેખાય એટલે એને પીગે લાગે. હવે જગતને તો આ બધું અજુગતું લાગે, એનો છોકરો આ હમા મળે તો છોકરાને પીગે લાગે, જ્યાં જોવે ત્યાં કૃષ્ણ દેખાય, ફળીમાં શ્વાન આવ્યો હોય તો એમાં એને કૃષ્ણ દેખાય, એને પીગે લાગે. એટલે ઘરના સભ્યોને એમ થયું કે આને કઈક કામણ અર્જુન બાપાનું લાગી ગયું. જે સ્થિતિ યોગીઓને દુર્લભી આને સેજે થઈ ગઈ, પણ ઘરના ને બધા એને કામણ લાગ્યું, કઈ કામ કરે ને એક ખૂણા બેઠો રહીએ, કઈ બોલે કોઈ ચાલે, બધાને ભેગે લાગ્યા કરે. એટલે બધાને એમ થયું કે આને કઈક કામણ થયું. અર્જુન બાપા કઈક ભેડા પીપળિયા આવ્યા હતા સત્સંગ અર્થે, અને જોગાન જોગ ગામમાં એના સંબંધી એટલે એની માં સામંતભાઈને લઈ અને ભેડા પીપળિયા આવેલા, ને એને ખબર પડી કે અર્જુન બાપા અહીંયા છે, એટલે લઈને આવ્યા. ને અર્જુન બાપાને કે બાપા તમે આને શું કર્યું છે, જે તમારું કામણ હોય પાછું લઈ લ્યો બાપા, કારણ કે આને બાયડીને પૈગે લાગે, છોકરાને પૈગે લાગે, જે કોઈ પશુ કદાચ ફળીમાં આવે તેને પૈગે લાગે, અને કાંઈ કામ કરતો નથી, ટપાલ કર દેવા જતો નથી, નોકરી હમણાં જૂટવાઈ જાહે, છોકરાના રજળી પડશે, તમે આને શું કર્યું છે. એટલે અર્જુન બાપા કે માં આ સ્થિતિ તો યોગીઓની દુર્લભ, આ તો મહાન ભાગ્યશાળી હંસ કે ને આ સ્થિતિ, બાપા જેવી હારી હોય એ તમારી પાસે રાખો, પણ મારા હામતને પાછો ટપાલ ઢળે ને એવો કરી દો, મારા હામતને પાછો ટપાલ ઢળે ને એવો કરી દો, કે માં રહેવા દો આ સ્થિતિ હારી, ના જેવી હારી હોય બાપા અમારે તમારું કાંઈ જોતું, તમારું પાછું જ લઈ લ્યો, બધું પાછું જ લઈ લ્યો. અર્જુન બાપા કે માં તમારી ઈચ્છા, પાસે બોલાવ્યો હામત અહીંયા એલજીભાઈ, પાસે બોલાવીને પ્રકૃતિમ ઘોકો મારી દીધો, થઈ ગયો ટપાલ તાણતો પાછો. એટલે ભાઈ પારક દ્રષ્ટિ વિના બ્રહ્મની ભૂતની ઉપમા જો આમ થઈ જાય છે, આમ થઈ જાય. એટલે સત્સંગ કરી આ વસ્તુના પારખ બનીને પછી ઉપદેશ લેવાની એટલે જરૂર છે, એટલે જરૂર છે. હે પારખ બનીને વસ્તુને ગ્રહણ કરે ને તો બાપા જથારથ થાય, નકર આવી સ્થિતિઓ હોત થઈ જાય, આવી થઈ જાય. દાસીને થયું એમ હામતને થયું, પણ માં ઓળખી ગયા, કારણ કે એની પાસે પારખ પદ હતું, એની પાસે પારખ પદ હતું. કંકુ કેરા પગલાના માયે કેરા પારખ્યા, રાણી બોલાવે રાજાને ત્યાં જલ્દી આવો પ્રભુ પધાર્યા છે, અજમલજીએ તો જોશી તેડાવ્યા નામ લખ ના આપો મહારાજ. અજમલજીએ તરત જ જ્યોતિષીઓને બોલાવી જન્મ કુંડલી કરાવી છે કે આના નામ આપો. ત્યારે જ્યોતિષી શું કહે છે, છોટા રામ દે મોટા વિરામ દે, નામ લઈ આવ્યા છે અલખ દ્વાર, છોટા રામ દે મોટા વિરામ દે, નામ લઈ આવ્યા છે અલખ દ્વાર. અવતારી હે પરાક્રમી, પુત્ર સુલક્ષણા સતુર સુજાણ, પુત્ર સુલક્ષણા સતુર સુજાણ, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા પીડ લે વધાવો પીરલામ દે.
છોટા રામદે મોટા વિરમદે નામ લઈને આવ્યા છે. અલગ દ્વારા તો અલગ દ્વારથી નામ લઈને આવ્યા છે. આ તો અનામી છે, અજન્મા છે. આ તો દેહ વ્યવહાર ચલાવવાને માટે આપણે એને રામદે અને વિરમદે તરીકે ઓળખશું. છોટા રામદે મોટા વિરમદે નામ લઈને આવ્યા છે. અલખ દ્વારા તો હે અવતારી હે પરાક્રમી પુત્ર સુલક્ષણા સતુર સુજાણા તો અવતારી બંધા છે. આનું કોઈ નામ નથી, પણ આપણે એને રામદે અને વિરમદે નામથી ઓળખશું. ભગવાનનું કોઈ નામ નથી, તમને વાલું લાગે એ નામ પાડી દો અને એ નામે એ હોકારો દેવા તૈયાર છે. અનામી છે, એનું કોઈ નામ નથી ને કોઈ રૂપય નથી, પણ છતાં તમે જેવા રૂપે ને જેવા નામે ભજો એવા રૂપે ને એવા નામે એનું દર્શન છે. એવા નામે ને એવા રૂપે એનું દર્શન છે. એનું કોઈ નામ નથી, અનામી છે. અજમલજી ખૂબ રાજી થયા છે. ભગવાન પધાર્યા છે એ ભાવમાં સાધુ બ્રાહ્મણોને બોલાવીને ઘણેરું બધું દાન આપે છે. એવું દાન આપે છે કે એક વાર યાસક આ દાન લઈ લે એટલે અજાસક બની જાય, પછી બીજી વાર એને દાન લેવાની જરૂર ન રહે એવું દાન લે છે. સામાન્ય માણસને અહીંયા દીકરો જન્મે તો કોઈ ખાંડ વેચે, કોઈ ગોળ વેચે, કોઈ સાકર વેચે, એથી ઠીક હોય તો કોઈ ખારક વેચે, સૂકો મેવો વેચે, એથી કાંઈ ક્યાંક ઠીક હોય તો થોડું ઘણું સીલર છોકરાઓને સાધુ બ્રાહ્મણોને આપે, એથી ઠીક હોય તો કંઈક થોડા ઘણા રોકડા રૂપિયા સા પાલટી કરે, જમણવાર કરે. પણ આ તો શેનશાનો શેનશા હતો, રાજાનો રાજા હતો. ન્યા પુત્રનો જન્મ થયો છે, ન્યા હીરા માણેક વેચાય છે. ત્રણ લોકનો નાથ જન્મો, ન્યા હીરા માણેક વેચાય છે. જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે એવા મહાપુરુષો હીરા માણેક જેવા શબ્દોની લાણ કરે છે. કેવી? અમૂલ્ય હીરા માણેક જેવા શબ્દોની લાણ કરે. એક વાર જો કોઈ આ લાણ લઈ લે, આ શબ્દોને હૃદયમાં ધારણ કરી લે, તો એની યાસક વૃત્તિ અજાસક બની જાય. ઈશા ઉદ્ભવ સમી જાય, સ્વરૂપમાં સ્થિર થઈ જાય એવી આ લાણ છે, એવી આ લાણ છે. પણ લાણ લેવાને માટે જેમ લાણની શરૂઆત થાય ત્યાં વેલો વેલો પૂગી જાય ને એનું કામ થાય. પણ આળસો ને પ્રમાદી માણા આવી જોઈએ, હજી તો ક્યાં અટાણમાં વેંચતા હતા. હજી 9 વાગે ભજનની શરૂઆત થાય ને 11 વાગ્યા કડે લાણ ચાલુ થાય. આપણે જરાક નિંદર કર લઈ, લંબાવી લઈ, લંબાવ્યું લંબાવ્યું તો વાગી ગયા એ બે, તા તો લાણ વેસાઈ ગઈ ને મીંડા બધા ભાગવા ના, નિંદરમાં જ જાગ્યો. હું ક્યાંક રહી જાય? લાણ લઈને બધા નીકળવાની તૈયારી. ઘોડો એક બાપુનો રસ્તામાં બાંધેલો તો ખાસદારને એમ થયું કે લાણ લઈને બધા નીકળશે ને લાયદ કસર છે, લેની નાખી નાખ્યા હોય એટલે લાયદ લઈને નાખવા જતો હતો. ઓલો આખું છોડતો છોડતો આવ્યો કે હું રહી ગયો છે, હું રહી ગયો, મને દો મને દો, તાણે ઠપ કરી દીધી. એટલે આળસુ ને પ્રમાદી ને પછી એવી લાણ મળે બાપુ, પછી એવી લાણ મળે. હીરા માણેક જોતા હોય ને ટાણા હામું જાગ્રત થઈ જવાય, હે એને આ લાણ મળે. બાકી જે ઊંઘને પાનારે પડી ગયા છે બિસાડા, એને આ લાણ ક્યાંથી મળે? એને આ લાણ મળે, એને ઓલી મળે, એને ઓલી લાણ મળે. જોકે આપણે ધારું છે કોઈ હુદા નથી, એમ તો હાર વાંધો નથી. કોઈ જોલા બોલા પહેલાના જમાનામાં ખાતા, કારણ કે દાદા બહુ દયાળુ હતા. એને આંખો વિશી તારા હાલે, પછી હુએ તોય ભલે, જાગે તોય ભલે, એની જમાવટ એમ હોય. અને અમે આ ઉગાડી આખી એટલે અમને ખબર પડે કોણ કોણ હતું. એટલે જો કે કોઈ હોતું નથી, આ તો વાત કરું છું, વાત કરું, કોઈ હોતું નથી. કારણ કે હોતા નથી હું કરવા, કે સત્સંગમાં હરિકથામાં હોવે ને એને ઉપમા બહુ ખરાબ છે એટલે નથી હોતા, અને કોઈ એટલે નથી હોતા, બહુ ઉપમા ખરાબ એને છે, એની તકલીફ પડે એવું છે. હા, સત્સંગમાં હોય ને એને તકલીફ પડે એવું છે. એક ભાઈને દીકરા ન થાય,
કેટલાય દેવની દેવીઓની માનતા કરી પણ ખોળો ભરાય નહીં. કોઈકે કીધું કે એક કામ કર, જમના બનેવીની માનતા કરીને એટલે તારી અહીંયા દીકરો થાય. એમ કે હા, કે દીકરો થતો હોય હું તો એની માનતા કરું, એટલે એને જમના બનેવીની માનતા કરી કે મારે અહીંયા દીકરો થાય તો જમના બનેવીને રાણી સિક્કાના 11 રૂપિયા ધરવા. માનતા કરીને દીકરો થયો, દીકરો થયો એટલે માનતા ચડાવવી પડે. જેને સલાહ દીધી તેને પૂછ્યું કે જમના બનેવીનું મંદિર ક્યાં છે? અડાણુતીમાં મેં ક્યાંય જમના બનેવીનું મંદિર ભાડ્યું નથી, ક્યાં રહેતા હોય? મારે માનતા જ ચડાવી જો એને કે કેટલી છે, કે 11 રૂપિયા રાણી સિક્કાના કાલ હાલ મોટી આવી સત્સંગ સભા હતી ત્યાં લઈ ગયો. એક જણો ટેકો લઈને હુઈ ગયેલો કે જો આ છે પગે લાગી લે. ઓલો ઊંઘમાં હૂતો તો અને પગ પકડી જ ગયા, એ જમના બનેવી. બોલો ઝચકીને જાગી ગયો કે બાપા મારી માનતા સ્વીકારો. એટલે નિંદરમાં હોવે ને એને જમની બેન વરે, એટલે નિંદર છે એ જ કદાચ જમની બેન હોય. ને જમની બેન હોજી તો હોય નહી, જમની બેન કઈ હોજી જ ન હોય. એ જેને વરે એનો વારો નો કાઢ નાખે, વાડો કાઢ નાખે. હે, એટલે એવી તકલીફ વાળું છે એટલે લાણ લઈ લેવી, નકર મુશ્કેલી પડે એવું છે. તે અજમલજી અનેક પ્રકારના દાનો આપે છે અને આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. પ્રભુ વધાઈ રહ્યા છે, પ્રભુ પધારતા બહેનો દીકરીઓ ભગવાનના નામના ગુણાનાવાદો ગાય છે. ભાવથી ગુણ ગાતા પ્રભુના શું બહેનો ગુણમાં, પરમાત્માના ગુણ ગાતા શું કહે છે, કેવો મહિમા પરમાત્માનો ગાય છે. વાલો મારો દ્વાર ક્યાં નગર ના રે કરણ ધર્યો રે અવતાર, પીરજી રે ભલે ને પ્રગટ્યા. ઓ કરણ ધર્યો રે અવતાર, પીરજી રે ભલે ને તારે મિનલ દેના બેટડા. વાલો મારો માતારે મિનલ દેના બેટડા. પિતાજી પિતાજી છે રે અજમલ રાય, પીરજી રે ભલે ને પ્રગટ્યા. પિતા અજમલજી રે રાય, પીરજી રે ભલે ને પાઘારે ઘણા શોભતા. વાલાને કેસ
ગારે ગણા રે ભલે ને ફેરી છે પીલુડી મોજડી રંગાત પીરજી રે ભલે ને વાલા ને હીરા રે જડિત માથે ટોપ છે વાલા ને હીરા રે જડિત માથે ટોપ છે પીલડી શોભે રે ભલે ને પ્રગટ્યા શોભે છે રે લલાટ પીરજી રે ભલે ને મારો દ્વાર ક્યાં નગર
મળીને ભગવાનના ગુણાના વાદો ગાઈ સેવાલો મારો દ્વારિકા નગરના રાજ્યા પોકરણ ધર્યો છે અવતાર પીરજી ભલેની પ્રગટાવા મહાપુરુષના પ્રાગટ્યને ધન્ય છે કે જેનું પ્રાગટ્ય કરોડોનું તારણહાર છે તારણહાર છે વાલા નહીં વાલો મારો માતારે મિનલ દેના બેટડા જેના પિતાજી છે અજમલરાય જે અજન્મા છે માત પિતા નથી પણ માનવ જન્મને ધારણ કર્યો એટલે માતાને પિતા એટલે માતાને પિતા વાલો મારો માતા મિનલ દેના બેટડા પિતાજી છે અજમલરાય બિરજી ભલેને પ્રગટ્યા વાલાને કેસરિયા વાઘા ઘણા શોભતા પહેરે છે પીલુડી મોજડી રંગાટ વાલાને હીરા જડિત માથે ટોપ છે ટીલડી શોભે છે લલાટ કાનમાં કુંડળ જળહળે જેની દસે આંગળીએ વેડ આ શણગાર રસનું પદ છે આ આપણે ઘણી વાર એમ થાય કે આધ્યાત્મિક માર્ગની અંદર આવા શણગાર રસના પદ કે તમે તમારા સદગુરુને જોયા કરો ને જેવા વસ્ત્રો પહેરતા હોય ને જે રીતે એનું સ્વરૂપ હોય એનું વર્ણન કરો એટલે તમારા ધ્યાનની મૂર્તિ તમને જલ્દી ધ્યાનમાં આવે એ સ્વરૂપમાં પ્રીત બાંધવા હાટુથી આ એનું વર્ણન છે તમે વસનામૃત વાંચો ને વસનામૃતના એક એક પ્રકરણે સહજાનંદ મહારાજના પોશાકને એના અલંકારનું વર્ણન કરવામાં આવ્યું છે શું કરવાને કે એ મૂર્તિમાં વિશેષ ભાવ થાય કારણ કે જે ધ્યાનની મૂર્તિ છે ધ્યાનની મૂર્તિ છે એટલે આ શણગાર રસના પદ છે મહાપુરુષોના મુખમાંથી જે વાણી નીકળી હોય કામની જ હોય અર્થવાળી જ હોય લાભદાયી જ હોય પણ એનું વર્ણન કેમ સાંભળવું ને એ વર્ણન સાંભળીને શું કરવું એ સમજવા જેવું છે આ દાદા રામદેવજીના સ્વરૂપનું વર્ણન છે પણ તમારે તમારા સદગુરુ સ્વરૂપને હૃદયમાં ધારણ કરવું મારો સદગુરુ આમ હાલે એને આવું પહેર્યું હોય આ રીતે એની હાલવાની સટ્ટા છે આવી બેહે તો આમ બેહે છે બેઠા હોય ત્યારે આમ હોય છે આવું પહેર્યું હોય છે આવું ધારણ કર્યું હોય છે એવી એ સ્વરૂપની કલ્પના કરીને એ સ્વરૂપને આપણા હૃદયપટ ઉપર આંકી લેવું છે આંકી લેવું છે આધ્યાત્મિક માર્ગની સિદ્ધિને માટે આ એક ઉત્તમમાં ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે શણગાર રસ જાણવો અને માણવો શણગાર રસ જાણવો અને ગુરુ સ્વરૂપમાં માણવો વાલાને લીલો ઘોડો ઘણો ખેલતો જેની શોભા તણો નહીં પાર સાંધો ને સૂરજ દોનું બેગડે સોકડે શોભે છે શેષનાગ ચંદ્ર ને સૂર્ય એના કે જેણે બેગડા બનાવ્યા છે કહેવાનો હેતુ ચંદ્ર ને સૂર્યનું જે મહાપુરુષે એક ઘર કર્યું છે જેને સોકડે શોભે છે શેષનાગ પંચવિષરૂપી પંચનાગને જેણે કરસ કર્યા છે સેનાથી કે શેષ તત્વના ધ્યાનથી શેષ તત્વના ધ્યાનથી પંચ વિષયને જેણે કરસ કર્યા છે શેષ તત્વના ધ્યાનથી મનરૂપી ઘોડાને જેણે કબજે કર્યો છે શેષ તત્વના ધ્યાનથી મનરૂપી ઘોડાને જેણે કબજે કર્યો છે મનની ઉપર બેઠા છે એ સંત છે એ મહાપુરુષ છે સૈરો એના મંગળ ગાય છે ગુણીજન પુરુષો એવા મહાપુરુષના ગુણાના વાદો ગાય છે વાલાને તેવ તેવરી સૈરો મળી મળીને માનુની મંગળ ગાય આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે અજમલજી છૂટા આય થે અનેક પ્રકારના દાન દે છે કારણ કે આ તો શહેનશાનો શહેનશા હતો સોના રૂપાઈ રામાણે દીધા છે કાંઈ ગણે રાદાન રૂપાઈ રામાણે દીધા છે કાંઈ ગણે રાદાન
જોત જોતા માં માત પિતા સંગ થયાસે પાંચ વર્ષ ના બાળ થયાસે પાંચ વર્ષ ના બાળ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ પાનકેરા પીડ લે વધાવો પીર રામ દે સોના રૂપા હીરા માણેક દીધા છે કાંઈ ઘણેરા દાન જોત જોતામાં માતા પિતાની સંગ થયા છે પાંચ વર્ષના બાળ ભગવાનની પોંગટ અવસ્થા થઈ જેમ ચંદ્રમાની કળા દિવસે દિવસે વધતી રહે એમ ઉંમર થતા દસ બાર વર્ષની ઉંમર થઈ એટલે ભગવાને વિચાર્યું કે જેને માટે મારું પ્રાગટ્ય છે એ કાર્ય હવે જલ્દી કરી લેવું જોઈએ જલ્દી કરી લેવું જોઈએ ત્રણ લોકનો ના થઈ મનુષ્ય અવતાર ધારણ કરે એટલે પહેલું કામ ગુરુને ચરણે જવાનું કરે છે અને અહંકારને હણવાનું કરે ત્રણ લોકનો ના થઈ મનુષ્ય દેહ ધારણ કરે એટલે પેલું કામ આ કરે છે તો આપણે પેલું એ જ કરવાનું હોય એ વિના જન્મ સફળ ન થાય ભાઈ એ વિના જન્મ સફળ ન થાય એટલે પોતાના અવતાર કાર્યને ભગવાને વિચાર્યું છે એટલે તરત જ આમ ભીડી છે ગુરુનું ચરણ લેવું છે કારણ કે ગુરુના ચરણ વિના ભેરવો મરે એમ અહંકાર હણાય એમ નથી એના વિના એટલે ભગવાને લીલા કરી છે અને લીલા કરીને ગુરુનો ચરણનો હાથ લેવા માટેનો પ્રયાસ કર્યો છે રામદેવી રમ દે ગેડી દડે રમતા દડોલો ડોટાયો છે દેવને દ્વાર આ રામદેવી રમ દે ગેડી દડે રમતા દડુલો ડોટાયો છે દેવને દ્વાર આ સફરા કિનારે દડુલો પહોંચ્યો રામદેવજી પસવાડે પહોંચ્યા તત્કાળ રામદેવજી પસવાડે પહોંચ્યા તત્કાળ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માઈને મહારાજ ભીડ લે વધાવો ફિર રામ દે રામદેવ રમ દે ગેડી દડે રમતા દડુલો ડોટાયો છે દેવને દ્વાર ભગવાને ગેડી દડાની રમત માંડી છે ઘણા એમ કે ભગવાને રમ્યા દડે તો પછી આપણે ઠોકો જમાવો તમે બેટ લઈને બીજું કેમ કરવું હે કયો દડો ને કઈ રમત ને કેમ રમ્યા હે કેમ રમ્યા જેણે સતનામનો બેટ લઈને મનરૂપી દડાને સફરા નદીને કિનારે જ્યાં બાળનાથનું મુકામ છે ન્યા જવા દીધો સંસાર સફરા નદી છે આ નદીને કાંઠે બાળનાથ જેવા સંતો કાયમ બિરાજે છે સદગુરુની શાન લઈ એની જ પાસેથી શાન લઈને સતનામનો બેટ મારીને મનરૂપી દડો જેણે ગુરુના ચરણમાં નાખી દીધો એના ઉપર સદગુરુની કૃપા થાય છે અને સદગુરુની કૃપાથી જ અહંકારરૂપી ભેરવાને મારી શકાય છે બાકી કાંઈ વાતમાં માલ નહીં
દા દેવાનો વારો દાદા રામદેવજીનો છે. વિરમદેવભાઈએ બેટ માર્યો, સફરા નદીને કિનારે દડો ગયો. પવન કરતા જેની ગતિ વધારે છે, ભગવાન પછવાડે પહોંચ્યા. સફરા નદીને કિનારે બાળનાથની મઢી પાસે મીંડા દડો ગોતવા બાળનાથ ભારી ગયા. એ છોકરા શું આવ્યો છો? કે બાબુ મારો અહીં દડો આવ્યો, ગોતવા આવ્યો. કે લઈને જલ્દી વયો જા, ઓલો હમણાં ભેરો આવશે તો એક જ ગોળીઓ કરશે, જટ જા વયો જા. કે ગુરુ મહારાજ તમે મને તમારો શિષ્ય બનાવો ને. કે મારે એક બસ છે, ભેરવો જેણે બાર ગાવ જમીન ઉજળ કરી હતી, મનુષ્ય ભક્ષી કહેવાતો હતો અને બાળનાથનો શિષ્ય હતો. આપને વિચાર થાય કે માણાને ખાઈ જાય એવો ભેરવો અને બાળનાથે શિષ્ય બનાવ્યો અને કંઈ કહેતા નહીં હોય કે હળા આવું ન કરાય તો મારો સેલો છો, કોણ છો, હજળ બમસવાળા છો, કેવો. એ બાળનાથ એને કંઈ કહેતા નહીં હોય. એનો શિષ્ય રોજ એની પાસે સલમ સાફી કરવા આવે અને પાછી બાર ગાવ જમીન ઉજળ કરી, મનુષ્ય ભક્ષી કહેવાય, મનુષ્ય ભક્ષી કહેવાય. પણ ભેરવો એટલે આપણે તો રાક્ષસમાં બહુ મોટા પાડ જેવા હોય ને, મોટા દાંત હોય ને, મોટી આંખ્યું હોય ને, મોટા હાથ ને, એવું જ કલ્પીને બેઠા છે. એને માથે સિંગડા હોય, ચિત્રકાર હોય, રાક્ષસ એવા ચિત્રી દીધા છે. પણ આ અહંકારનું રૂપ છે. અહંકાર છે ને એની કેવડો છે ને, કેટલું છે ને, કેટલું ખાય ને, કેટલું લે ને, કેટલું બળ કરે, એની કોઈ સીમા જ નથી. અહંકાર રાક્ષસ એવો છે. અને અહંકાર છે એ બાળનાથનો શિષ્ય છે. અહંકાર હું ક્યાંયથી અધ્રો દેરથી આવ્યો કે પરમાત્માના સ્વરૂપમાં પ્રગટ્યો? અહંકાર ક્યાંથી આવ્યો? પરમાત્માના સ્વરૂપમાંથી જ અહંકાર પ્રગટ્યો છે, એનો સેલો છે. અને મનુષ્ય ભક્ષી છે, માણસ સિવાય કાંઈ ન ખાય. અહંકાર બેહીને અહંકાર થાય, બળદને, ઘોડાને. અને માણસ ભાંગલું તૂટલું હોય તો એને અહંકાર થાય. ભાંગલું તૂટલું હોય ને તો એને અહંકાર તો હોય જ. બાકી પશુને કોઈને અહંકાર ન થાય. આપણે માણસને જ અહંકાર લાગુ પડે છે, માણસને જ લાગુ પડે છે. અને માણસે અહંકારને હણવો પડે, ને હણવો હોય તો ગુરુનો હાથ લેવો પડે, તો લેવો પડે, એ વિના મેળ ન આવે. એટલે એ ભેરવો ગુરુના હાથ વિના મરેમ નહોતો. એ દાદા રામદેવજીને ખબર હતી કે મને શિષ્ય બનાવો કે નહીં ભાઈ, તું જલ્દી વયો જા. એણે વિચાર કર્યો કે જો આ હાથ નહીં મૂકે તો મારું કામ નહીં પતે, હવે ગુરુનો હાથ લેવા, એની કૃપા લેવા મારે શું કરવું. એટલે પોતે સફરા નદીનો જે ઘાટ છે બાવા બાળનાથને નાવા જવાનો, એ નદીના પગથિયા ઉપર, ઘાટ ઉપર 6 મહિનાના બાળક બની અને ઘાટ ઉપર વહેલી સવારે પહોંચી ગયા છે. સમયનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર પોઢ્યા મહારાજ, સમયનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર પોઢ્યા મહારાજ, આ બાળનાથજી નાવા જાતા સાખડી અડી ગઈ અંગ મુજાર, સાખડી અડી ગઈ અંગ મુજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ભરાડ ભરાડ બાળક રુદન કરે છે,
બાળનાથ જીએ કર્યો વિચાર, કોનું બાળક યા નદી કિનારે લઈ જાઉ યાને મઢી મોજાર, લઈ જાઉ યાને મઢી મોજાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાનકેરા ભીડ લે વધાવો ફીર રામ દે. છ મહિનાનું સ્વરૂપ ધરીને ઘાટ પર પોઈડા છે મહારાજ. બાળનાથજી નાવા જાતા સાખડી અડી ગઈ અંગ મોજાર. છ મહિનાનું રૂપ ધરી અને ઘાટ ઉપર પોઢી ગયા સવારમાં વેલા બાળનાથ નાવા જાય છે. પગની સાખડી અડી ગઈ, બાળક રડવા લાગ્યું. એકદમ તેડી લીધું, ચડેલી ધૂળ ખગરવા, ફૂકું મીંડા મારવા, બચામત રડો રામ નામ લ્યો, બચા મત રડો રામ નામ લ્યો, ફૂકઈ મારી દીધી, મંત્ર આપી દીધો. નદીમાં નાય ગોદડીમાં લપેટી બાળકને મઢીમાં લ્યાવીને સુવરાવી દીધું. આપને એમ થાય કે દાદા રામદેવજી તો સાક્ષાત બ્રહ્મ ભગવાન હતા, લે દસ બાર વર્ષના હોય એમાંથી છ મહિનાનું રૂપ લઈ શકે, પણ દેહ કોઈનો નાનો મોટો થતો નથી. પ્રકૃતિ વિરુદ્ધ કોઈ કાર્ય બનતા હોય જગતમાં થતું નથી. પણ ભલે આપણો દેહ 80 વર્ષનો હોય પણ ગુરુ ચરણમાં તો હું ગભરું બાળક છું, ઝીણામાં ઝીણો દાસનો દાસ હું છું મારા ગુરુ. ગુરુ ભલે યુવાન હોય ને આપણી ભલે 80 વર્ષની ઉંમર હોય તો ગુરુ ચરણમાં આપણે બાળક છીએ. આપણી વયો વય છે, વૃદ્ધો વય છે અને ગુરુની જ્ઞાન વય છે. આપણી વૃદ્ધો વય છે અને ગુરુની જ્ઞાન વય છે. જ્ઞાન વયથી કોઈ વય મોટી નથી, જ્ઞાનની અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નથી. સમજાય તો ન્યા ઉંમરનો ભેદ નથી, ન્યા જ્ઞાન અવસ્થા છે. એ જ્ઞાન અવસ્થા બધાથી મોટી છે, એ અવસ્થાથી કોઈ અવસ્થા મોટી નથી. સિદ્ધિવાનની અવસ્થા પણ જ્ઞાનવાન જ્ઞાન અવસ્થાથી મોટી નથી, નથી અને નથી. એટલે બાળક થઈને રહેવું તો લાભ થાય, તો ગુરુની સાખળી એટલે કૃપા અડી જાય, અને કૃપા અડી જાય તો મહામંત્રનો બોધ થાય, અને મહામંત્રનો બોધ થાય તો ગુરુ મહારાજ કૃપા કરીને એને ભક્તિરૂપી ગોદડીની અંદર લપેટી અને સતનામની મઢીમાં મૂકી દે. પછી ભલે ને ભેરવો આટા માર્યા કરતો, પછી ભલે ની એ અહંકાર આટા માર્યા કરતો, પછી ન્યા અહંકાર ફૂટતો નથી. મહાપુરુષોને ગમે એટલી સત્તા પછી પ્રાપ્ત થાય પણ પછી એને એનો અહંકાર નો આવે, આવે એટલું બળ હોવા છતાં એનો અહંકાર નો આવે. ને આપને તો ઘડીએ ને ઘડીએ કોટા કાઢે, ખાવા ધાન નો રહ્યો હોય ને તો અહંકાર કોટા જ કાઢ્યા કરે, હે સારી ગોળથી કોટા જ કાઢ્યા કરે. હવે ભાઈ ધીરજ રાખ, મારા ધીરજ રાખ મારા બાપ, એ કોટા કાઢ્યા કરે. ને સંતોને એટલું બળ, પણ ગોદડીમાં લપેટાઈ ગયા, નામની મઢીમાં મુકાઈ ગયા, ન્યા અહંકારનું સ્ફુરણ ફૂટતું નથી. ગોદડીમાં સુવરાવી દીધો, મઢીમાં ટાઈમ થતા ભેરવો, ગુરુ મહારાજની પાસે સલમ સાફી કરવાને માટે આવે છે. ભેરવ ડાલવા નામે એક ભેરવ રાક્ષસ, મનુષ્ય બક્ષી
એ કહેવાય ડાલવા નામે એક ભૈરવ રાક્ષસ મનુષ્ય બક્ષી એ કહેવાય તમારી મઠી માં મને ગંધ આવે છે વિલંબ કરો માં ગુરુ મહારાજ વિલંબ કરો માં ગુરુ મહારાજ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દે માયને મહારાજ પાન કે રાબીડ લે વધાવો પીર રામ દે ડાલવા નામે એક ભૈરવ રાક્ષસ મનુષ્ય બક્ષી કહેવાય. સલમ સાફી કરવા આવતા કે ગુરુ મહારાજ છેટેથી કે તમારી મઢીમાં મારા ખાજની ગંધ આવે છે. અરે ભાઈ, બાર ગાઉં તે જમી ઉજળ કરી, હવે અહીંયા તારું ખાજ ક્યાં છે? બાર ગાઉં ભેરવે જમી ઉજળ કરી છે, અહંકાર હોય ને એટલે બાર આંગળ બાર હાલતો શ્વાસો લૂંટાઈ જાય છે. આ જમી ઉજળ થઈ ભાઈ સાહેબ, આ અહંકારમાં બાર આંગળ હાલતો શ્વાસો ભેરવો ઝડપી લે છે, કાળના મુખમાં ઝડપાઈ જાય છે. જીવન આપણું વ્યર્થ પતન થતું જાય એની આપણને ખબરય નથી, એની આપણને ખબરય નથી. ત્યારે મઢીમાં નજર કરી કે ગુરુ મહારાજ ઓલી ગોદડી હલે છે ને, કે ભાઈ તો એક હરણનું બચ્ચું પરાધીની જાળમાં ફસાયું, તું મેં છોડાવીને બચાવ્યું છે ને રાખ્યું છે. તેણે પગબારો કાઢ્યો. ગુરુ મહારાજ કે બીજા તો ખોટું બોલે પણ ભેરવો, કે બીજા તો ખોટું બોલે પણ ગુરુ મહારાજ તમે ખોટું બોલશો? ગુરુ મહારાજ કેલા હખણો રહે, તેણે હાથબારો કાઢ્યો. ગુરુ મળ્યા પછી સાનું રેવાય? હાસુ કહેજો, રેવાય સાનું રેવાય? ગુરુ મળ્યા પછી, સમજણનું ઘર મળ્યા પછી, આ પદને પારખ્યા પછી રેવાતું નથી. ક્યારેક ક્યારેક મહાપુરુષો બોલવામાં કંટાળી ગયા, કારે જગતના માનવી અને કેળી મધું દઈએ, હાસાને ખોટું કહે એના કરતા જીભું જાલીન રહીએ કે જીવન બાપા કે બોલવું જ નથી. પણ રેવાય, તરત હાથબારો કાઢ્યો, તરત હાથબારો કાઢ્યો. કે ડુંગર ઉપર એક ડેરી, એની નીચે એક શેરી. એ ડેરીમાં બડા દેવ છે, કોકેલા સુરતાથી લઈજો ની હેરી. સાનું રેવાય? સંતોથી સાનું રેવાતું? જડ ભરત કોઈ આરે બોલતા નહોતા, કાંઈ ઉચાર નહોતા કરતા, કોઈને ખબર પડવા નહોત દેતા. પણ રવઘણ રાજાની અંદર આ ભાવ ને પ્રેમ જોયો, રહેવાનું નહીં, જડ ભરતથી રહેવાનું નહીં. ક્યાંય બોલતા નહોતા ને ક્યાંય સત્તા નહોતા થયા, પણ તોય તમને કહું, રવઘણ રાજાનો પ્રેમ જોયો એટલે જડ ભરતથી રહેવાનું નહીં. ભાગવતની અંદર ઉષામાં ઉષું જ્ઞાન જડ ભરતે રવઘણ રાજાને આપી દીધું. બોલાઈ ગયું, સત ધરાર બોલાઈ ગયું, બોલાઈ ગયું. સાનું કેમ રહેવાય? ગુરુનો હાથ પડ્યો છે. ભેરવો ઠેકડો મારી મઢીમાં જઈને ઓઢેલી ગોદડી મીંડો ખેંચવા, મીંડો ખેંચવા, પણ ગોદડીનો શેડો ન આવે. ખેંચી ખેંચીને ઠાકી ગયો પણ ગોદડી ખૂટે નહીં. ભક્તનો શેડો કોઈ ખેંચી શક્યો નથી, ખેંચવા વાળાનો શેડો આવી ગયા, બાકી એનો કોઈ છેડો તાણી શક્યું નથી. સમય નહોતો, ત્યાં સુધી ગોદડી ખેંચવા દીધી. સમય થતા બેઠા થઈને હાથ પકડ્યો અને ભેરવો ભાગ્યો. ભાગ્યો દાદા રામદેવજીએ ભગવાન
રામદેવજીએ ગુરુ મહારાજને કીધું છે કે દયા કરો, આ ભેરવાને મારીને હવે હું ભૂમિનો ભાર ઉતારું. રામદેવજીએ તો કર વધારી, દેવત મંગાયો છે એની વાર, રામદેવજીએ તો કર વધારી, દેવત મંગાયો છે એની વાર, આપો ગુરુ આજ્ઞા મારું યસુર ને ઉતારું ભૂમિનો ભાર, ઉતારું ભૂમિનો ભાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. પહેલી જ સોટે અસુર ને પકડ્યો, ગ્રહી ગેડ્યો કર્યો પડહાર, પહેલી જ સોટે અસુર ને પકડ્યો, ગ્રહી ગેડ્યો કર્યો પડહાર, માથે ચડી મોહનજી મારે પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર, પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માયને મહારાજ, પાનકેરા બીડલે વધાવો બિરલાંદે. રામદેવજીએ તો કર વધારીને રેવત મગાવ્યો એની વાર, ભગવાને હથ લંબાવીને ઘોડો મગાવી લીધો. આપને એમ થાય કે રામદેવજી તો ભાઈ ભગવાન હતા, હાથ લંબાવીને ઘોડો મગાવી હગે, હવે આપણે કેમ કરવું? પણ જેના મનરૂપી ઘોડા કબજે છે, જ્યારે બોલાવે ત્યારે હાજર થાય એવા જેણે મનને કેળવા છે, એ જ અહંકાર ઉપર વિજય મેળવી શકે છે. બાકી આપણું ટટવું ક્યાં સરવાઈ ગયું? આપને એમ લાગે સત્સંગમાં બેઠા છે, મન ઘેરની માઇન્ડના ઠામણા ગણતું હોય. હે, આપને લાગે એક સત્સંગમાં બેઠા છે એવો ટટવું ક્યાંય સરવા વહી ગયું હોય, આમાં કઈ અહંકાર જીતાય બાપુ? આ તો મનરૂપી ઘોડા જેણે કબજે કર્યા છે ને ગુરુની કૃપાથી, એ અહંકારની સામે લડત કરી અને વિજય મેળવી શકે છે. ગુરુની પ્રાર્થના કરીને કીધું કે આજ્ઞા આપો, અસુરને મારી અને ભૂમિનો ભાર ઉતારો. પહેલી સોટે અસુરને પકડ્યો, ગ્રહી ગેડીઓને કર્યો છે પડહાર, માથે ચડી મોહનજી મારે પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર. પેલી ચોટે પકડી લીધો છે, માથે ચડીને ભેરવાનો સંહાર કર્યો છે, પુષ્પની વૃષ્ટિ થઈ છે. જો અહંકારને હણવો હોય તો ગુરુની આજ્ઞા લેવી પડે, ગુરુની આજ્ઞા લઈ નહીં, ગુરુની કૃપાથી ગુરુના બળથી અહંકારને જેણે હણી નાખ્યો, જ્યાં પુષ્પની વૃષ્ટિ થાય છે એટલે એવા મહાપુરુષના ગટમાંથી સુગંધ આવે, ફોર્યું છૂટે એવા શબ્દોની લાણી થાય છે. એવી ધારાઓ ચાલે છે કે જેની અંદર અનુભવની સુગંધ આવતી હોય, ફોર્યું છૂટતી હોય. ફૂલ જેવા નથી કહેતા, ફૂલ જેવા શબ્દો, હળવા ફૂલ,
મજા આવે, આનંદ આવે, લહેર આવે. એક એક શબ્દ મહામૂલ્યવાન સુગંધિત અનુભવની સુગંધથી ભભકતા હોય એવા પુષ્પોની વૃષ્ટિ, જ્યાં અહંકાર હણાઈ ગયો અને આત્મપદનું પ્રાગટ્ય થયું ત્યાં એવી લાણી થાય છે. જ્યારે ભૂમિનો ભાર ઉતારી નાખ્યો, ભૂમિ એટલે આપણો દેહ સમજવો, દેહમાં અહંકારે ઘેરો ઘાયલો છે ત્યાં સુધી ભૂમિ ઉપર ભાર છે. આ ભૂમિના ભારને ઉતારવો હોય તો સદગુરુની શાન લઈને અહંકારને આપણે હણી નાખીએ તો આપણી ભૂમિનો ભાર ઉતરી જાય. ભૂમિનો ભાર ઉતરી ગયો એટલે જીવ લક્ષો રાશિ છૂટી ગયો, બહુ બંધનમાંથી, કર્મના બંધનમાંથી મુક્ત થઈ ગયો. પણ ક્યારે? કે સદગુરુ મળ્યા ત્યારે. રાક્ષસને મારીને દાદા રામદેવજી ઘેરે આવ્યા છે, માતા મીણદેહની આરતી ઉતારે છે. રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, ઉતાર્યો છે ભૂમિનો ભાર, રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, ઉતાર્યો છે ભૂમિનો ભાર. માતા મિલ દેહરીની આરતી ઉતારે, જસયના બાટી અર ભૂજી ગાય, જસયના બાટી અર ભૂજી ગાય, ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મિણલ દે માયને મહારાજ, પાન કેરા બીડલે વધાવો પીર રામ દે. રાક્ષસ મારી રામ ઘેરે આવ્યા, ઉતાર્યો ભૂમિનો ભાર. માતા મીણલદે હરિની આરતી ઉતારે, જેનો અહંકાર અણાઈ ગયો ને એના ભજન પૂજન જગતમાં છે. હે, એના જગતમાં ભજન પૂજન છે ને પૂજવા લાયક અને સેવવા લાયક છે. એના ભજન પૂજનથી આપણો જન્મ કૃતાર્થ થાય એવા સદગુરુ છે, એવા સદગુરુ છે, એવા સદગુરુ સંતની બલિહારી છે કે જે આ ભેદ બતાવી અને જીવને કાયમને માટે કર્મના બંધનમાંથી જ મુક્ત કરી દે છે, ભાર ઉતારી નાખે છે. તો જેને સદગુરુ મળ્યા એનો ભૂમિનો ભાર ઉતરી ગયો, એ સદયુગમાં પ્રવર્તવા લાગ્યો. હવે એને માટે કળિયુગ રહ્યો નથી. પછી જગતમાં જે હાલતો હોય તમારા માટે સતયુગની સ્થાપના થઈ ગઈ. એસા સદગુરુ સાહેબ હમારા, દેખાડ્યા ગગન ના ડેરા, તમને દેખાડ્યા ગગન ના ડેરા, પેટ પિયાળે પવન ના ગોટા, હવે ખૂબ ખેંચું ધીરા ધીરા, ખૂબ ખેંચું ધીરા ધીરા, પેટ પિયાળે પવન ના ગોટા, હવે ખૂબ ખેંચું ધીરા ધીરા, હવે ખૂબ ખેંચું ધીરા ધીરા. દમ દમ શું મને દર્શ બતાયા, હું તો ભરું પવન ના પેરા, ભરું પવન ના પેરાય, અમને દેખાડ્યા ગગન ના ડેરા,
નિત્ય નેડા નિજ નામ સે કિયા, સુરતાએ શબ્દ ને હેર્યા, સુરતાએ શબ્દ ને હેર્યા, સુરતાએ શબ્દ ને હેર્યા. સુનમાં ચડી ચડી દિયા સળંદા, સુનમાં ચડી દિયા સળંદા, કિયા બ્રહ્મ સુમેળા, કિયા બ્રહ્મથી મેળા, ગગનના ડેરા. એસા સદગુરુ સાહેબ હમારા, દેખાડ્યા ગગનના ડેરા, દેખાડ્યા ગગનના ડેરા. વાગર વૃક્ષ એક અનુપમ, દ્વાદશ પ્રગટ્યા ડાળા, ત્રણ ભુવન પર તખત ગુરુના, ત્રણ ભુવન પર તખત ગુરુના, જે બાવન અક્ષર થી બારા, બાવન અક્ષર થી બારા, એમને દેખાડ્યા ગગન ના ડેરા. એસા સદગુરુ સાહેબ હમારા, દેખાડ્યા ગગન ના ડેરા. કેન કથન મે કબ હું નો આવે, વાલો નાદ બુંદ થી ન્યારા, કેન કથન મે કબ હું આવે, જે નાદ બુંદ થી છે ન્યારા. પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા, પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા, નામના નેડા પ્યારા, એ નામના નેડા પ્યારા, દેખાડ્યા ગગન ના ડેરા. એસા સદગુરુ સાહેબ હમારા, દેખાડ્યા દેખાડ્યા ગગનના રે. સદગુરુ
અમિતભાઈ.